આજના આ વિશિષ્ટ કાર્યક્રમમાં આપ સૌને વિશ્વ ઉમિયાધામ જાસપુર મુકામે સ્વાગત છે. મારી વાત આપની સમક્ષ મૂકું એ પહેલાં એક વખત જોરદાર માં ઉમિયાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ તો માં ઉમિયાનો જય ઘોષ કરીશું આપણે. બોલો જગત જનની ઉમિયા માત કી. દોસ્તો, આપ જે સ્થાન પર બિરાજમાન છો, ઘણા બધા ચહેરા એવા છે કે જે નવા છે, એમને થોડીક વાત મારે વિશ્વ ઉમિયાધામ વિશે કરવી છે. આ જાસપુર મુકામે વિશ્વ ઉમિયાધામની અંદર હાલ આપ જે જગ્યાએ બેઠા છો એ માં ઉમિયાનું મંદિર છે. ચલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને આપણે આ માતાજીનું મંદિર અહીંયા શરૂ કરેલ છે, પરંતુ મૂળ મંદિર જે બની રહ્યું છે એ પાછળના ભાગમાં 504 ફૂટ ઊંચું મંદિર બનવાનું છે. એટલે આખા વિશ્વનું સૌથી ઊંચું માં ઉમિયાનું મંદિર બનવાનું છે. એટલે અમદાવાદીઓ માટે ખરેખર ગર્વની બાબત હશે અને દુનિયાની 9મી અજાયબી હશે એવું મંદિર અહીંયા બની રહ્યું છે. અને મંદિરની સાથે અનેક પ્રકારની શૈક્ષણિક, સામાજિક, આરોગ્યલક્ષી, સમાધાનને લગતી, એનઆરઆઈ માટેની, કૃષિ વિષયક અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અહીંયા થઈ રહી છે. જે વિશ્વ ઉમિયાધામ સાથે જોડાયેલા છે એ બંધુ ભગિનીઓને તો ખ્યાલ છે કે વિશ્વ ઉમિયાધામની અંદર કેટલી બધી પ્રકારની પ્રવૃત્તિઓ સમાજોત્થાન માટે થઈ રહી છે. હમણાં જ એક અભિયાન આપણે ચલાવ્યું છે કે ગુજરાતની અંદર જે નામાંકિત કોલેજો છે, યુનિવર્સિટી છે અને સ્કૂલો છે એની સાથે વિશ્વ ઉમિયાધામ ટાઈઅપ કરી રહ્યું છે. અને ખરેખર સમાજના જરૂરિયાતમંદ દીકરા દીકરીઓ છે જે ફાઇનાન્શિયલી નબળા છે પણ હોશિયાર છે અથવા વન પેરેન્ટ છે, તો આવા દીકરા દીકરીઓનું પર્સનલી સિલેક્શન કરી અને એમને ફ્રી એજ્યુકેશન માટે આખા ગુજરાતની અંદર અલગ અલગ કોલેજમાં, અલગ અલગ યુનિવર્સિટીમાં, અલગ અલગ સ્કૂલોની અંદર મૂકવાનું આ એક અભિયાન એ ચલાવી રહ્યા છે. આ વર્ષે લગભગ 350 થી 400 દીકરા દીકરીઓને આ રીતે અભ્યાસ માટે આખા ગુજરાતમાં આપણે મૂકવાના છીએ. એટલે સમાજની આવી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે એના ઉપર આજે આપણે ફોકસ ન કરતા, આ તો ખાલી આપણે જણાવ્યું કે આ સંસ્થા માત્ર ધાર્મિક સંસ્થા નથી, એની સાથે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. તો એવી સંસ્થામાં આજે આપ સૌ પધાર્યા છો એટલે વિશ્વ ઉમિયાધામ વતી આપ સૌને હું વેલકમ કરું છું. સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબ આજે આપણી વચ્ચે બિરાજમાન છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે સાહેબને પણ વેલકમ કરીએ છીએ. સાથે સાથે સમસ્ત ટ્રસ્ટીગણ પણ એમાંથી પણ આજે આ કાર્યક્રમને એટેન્ડ કરવા માટે આવ્યા છે, તો એમને પણ હોલ હાર્ટેડલી હું વેલકમ કરું છું. અને સાથે સાથે આપ સૌ પધાર્યા છો તો આપ સૌને પણ હું વેલકમ કરું છું. દોસ્તો, આજ આપણે પરિસ્થિતિ જોઈએ તો આપણને સૌને ખબર છે કે ઉંમર વધતાની સાથે દરેક વ્યક્તિ કોઈક ને કોઈક નાની મોટી સમસ્યાઓથી પીડાતું હોય છે. કોઈને ડાયાબિટીસ આવે, કોઈને બીપી આવતું હોય છે, કોઈને સાંધાના દુખાવો, કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ આવતી હોય છે. તો એવા બધી જ સમસ્યાઓ માટેનું રામબાણ એટલે આજે આપણે જે એકત્ર થયા છીએ એના માટે આ આખી નવી સિસ્ટમ છે નેચરોથેરાપી. અને એનાથી અનેક વ્યક્તિઓ જેને ખૂબ તકલીફો હોય એવી તકલીફોમાંથી બહાર આવ્યા છે એવા કિસ્સાઓ પણ આપણને જોવા મળ્યા છે. અમારી જ સંસ્થામાં અમારા 15 કરોડના દાતા શ્રી કાંતિભાઈ રામ છે, એમણે પણ આ સિસ્ટમ અપનાવી છે અને એમણે પણ જે કંઈ પણ ફિઝિકલ સમસ્યાઓ હતી એ બધી જ સમસ્યાઓમાંથી અત્યારે એમાંથી બહાર આવી ગયા છે અને એકદમ સરસ મુક્ત રીતે નિયમિત વિશ્વ ઉમિયાધામની અંદર એ આવે છે. તો એવા અનેક ફાયદા છે. આજે આપણી વચ્ચે આદરણીય શ્રી ડૉક્ટર રાજેશભાઈ પટેલ પધાર્યા છે, જેઓ બહુ જ ઊંચા ગજાના યોગ ટીચર અને નેચરોથેરાપિસ્ટ છે. આપણને આજે એ ગાઈડન્સ આપશે કે કઈ રીતે આપણે આપણી લાઈફ જીવી અને આપણી લાઈફમાં ફૂડનું શું મહત્વ છે, કેવું ફૂડ ખાઈએ તો આપણી લાઈફ એ ખરેખર આપણે આનંદથી જીવી શકીએ એવી સંપૂર્ણ માહિતી આપણને આપશે. અને સાથે સાથે તમારા બધાના આશ્ચર્ય વચ્ચે આજે આયોજન પણ એવું કર્યું છે કે આજે આ કાર્યક્રમ પૂરો થાય પછી આજે આપણે રો ફૂડ જ ખાઈને જવાનું છે. આજે આપ સૌને રાંધેલું ફૂડ નથી ખાવાનું,
આપણી બહેનો ત્યાં બનાવી રહી છે અને એ ફૂડ કઈ રીતે કેટલું ટેસ્ટી અને કેવી રીતે બની શકે એ પણ આજે આપણે ખાઈશું. એટલે આપણને એમ થાય કે કાકડીને ટામેટા ખાઈને તો કંઈ જિંદગી જીવાતી હશે? તો એ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આજે ભાઈ અને એમની ટીમ અને સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ટીમ એ કન્સેપ્ટ દૂર કરશે અને આપણે કોઈ પણ કાચું ફૂડ પણ કેટલું ટેસ્ટી બનાવી શકીએ એ પણ આજે આપણે રૂબરૂ એને જોઈશું અને માણીશું. ફરી એક વખત આ સંસ્થામાં આપ સૌ પધાર્યા છો તો આપને વેલકમ કરું છું. અને સાથે સાથે અહીંયા આપ જોતા હશો તો અહીંયા વિશ્વ ઉમિયા ધામનું એક મેગેઝિન આપણું ચાલે છે ઉમા સૃષ્ટિ. એમાં બહુ જ નામાંકિત વ્યક્તિઓના લેખ પણ આવતા હોય છે. વિશ્વ ઉમિયા ધામની જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એની પણ માહિતી આવતી હોય છે. દર મહિને આપણું જે અંક આવે છે એમાં એક વિશિષ્ટ વ્યક્તિની આપણે મુલાકાત લઈએ છીએ અને એનો ઇન્ટરવ્યૂ પણ એમાં આવે છે. તો એમાં પણ આપને જો ઈચ્છા હોય તો આપ ઉમા સૃષ્ટિ મેગેઝિનનું લવાજમ પણ ભરી અને એના સભ્ય બની શકો છો. અને હવે વધારે સમય ન લેતા વિનંતી કરું છું ડૉક્ટર રાજેશભાઈને કે રાજેશભાઈ આપ પધારો અને ખરેખર હવે અમને આપની અસ્ખલિત વાણીમાં આપના પ્રવાહમાં અમને વહેવડાવો. રાજેશભાઈ રાજેશભાઈ આપણને આપણી સમક્ષ વાત મૂકે એ પહેલાં રાજેશભાઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સૌ આપણા હોદ્દેદાર મિત્રો સૌને વિનંતી કરું છું કે કાર્યક્રમને આપણે દીપ પ્રાગટ્ય કરી ઓફિશિયલી ખુલ્લો મૂકીશું અને પછી મારું માઇક હું રાજેશભાઈને હેન્ડ ઓવર કરીશ. અને હવે વધારે સમય ન લેતા હું વિનંતી કરું છું ડૉક્ટર રાજેશ પટેલને કે આપ અહીંયા પધારો અને ફૂડનું આપણા જીવનમાં અને એમાંય કાચા ફૂડનું આપણા જીવનમાં શું મહત્વ છે એના વિશે આપણને ઊંડાણપૂર્વક છણાવટ કરશે રાજેશભાઈ. મહત્વનું પાસું છે એ છે આરોગ્ય.
તમે ગમે એટલા પૈસા કમાવો, પરંતુ જો આરોગ્ય ન હોય, હેલ્થ ન હોય, તો એનો કોઈ મતલબ નથી. અને તમે એવા કેટલાય દાખલા જોયા હશે કે પૈસા પાછળ, કેરિયર પાછળ આખી જિંદગી દોડે, અને મધ દળીએ એટલે કે અડધી ઉંમરે લોકો શરીરનો છોડવાનો દિવસ આવી જાય. કેમ કે આરોગ્ય સાચવી શક્યા ન હોય. મોટા મોટા તમે આ એપલના સ્થાપક હતા, એ પેલો પોપ સિંગર હતો માઇકલ જેક્સન. માઇકલ જેક્સન આખી દુનિયામાં સૌથી મોટો પૈસાવાળો વ્યક્તિ હતો. એ આફ્રિકન હતો, આખો બ્લેક હતો વ્યક્તિ, છતાં એને પૈસાના જોડે આખું શરીર યુરોપિયન જેવું વ્હાઈટ સર્જરીઓ કરાવીને કરેલી. એના જોડે એટલા બધા પૈસા હતા કે એને એવી ઈચ્છા હતી કે મારે આટલા બધા પૈસાનો ભોગ એટલે આનંદ મેળવવા માટે લાંબુ જીવવું પડે. અને જીવવા માટે એને વિચાર્યું કે મારે 150 વર્ષ જીવવું છે. અને 150 વર્ષ જીવવા માટે એને દુનિયાભરના 150 ડૉક્ટરો ભેગા કર્યા, દરેક સ્પેરપાર્ટના અલગ, હૃદયવાળા, કિડનીવાળા, હાર્ટવાળા, ફેફસાવાળા, હાડકાવાળા, ચામડીવાળા, આંખોવાળા, મગજવાળા, કાનવાળા, બધા. અને આ બધા ડૉક્ટરોને ભેગા કરી અને એમને એવું કીધું કે તમે આખા વર્ષમાં જેટલું કમાતા હોય એટલી ખાલી મારી એક દિવસની વિઝિટની ફી તમને આપીશ, પણ તમારે બધાએ મને ગાઈડ કરવાનું, તમે કહેશો એ હું ખાઈશ, તમે કહેશો એટલા વાગે સૂઈ જઈશ, તમે કહેશો એટલા વાગે કસરત કરીશ, તમે કહો એ જ પ્રમાણેનો ડાયટ રાખીશ, બધું જ કરીશ, અને તમારે ભેગા થઈને મને 150 વર્ષ જીવાડવાનું. આ શરત તમને નવાઈ લાગશે કે કદાચ હું માનું છું કે 55 કે 57 વર્ષની ઉંમરે મરી ગયા ગયું. કદાચ એમને આ ડૉક્ટરો ન રાખ્યા હોત ને તો અત્યારે જીવતા હોત. કેમ કે ડિપેન્ડ થઈ ગયા, બીજા ઉપર ભરોસો રાખ્યો અને એટલે વહેલા મરવાનું થયું. આજે હું તમને આજે એવી વાતો કહીશ કે તમારે તમારી જાત ઉપર ભરોસો રાખવાનો, કોકના ઉપર નહીં. તમારો સગવડ ડિક્લેર ડાક્ટર હોય તો પણ એની વાત નહીં માનવાની. તમારે પોતાની જાતને ઓળખતા શીખવાનું, પોતાનું મન કહે કરવાનું, કોઈની વાત નહીં સાંભળવાની. અને અહીંયા હું એટલા માટે તમને કહું છું કે આપણે જેમના ઉપર ભરોસો મૂકીએ છીએ, જે ડૉક્ટરો ઉપર ભરોસો મૂકીએ છીએ, એ ડૉક્ટરોને પણ સાચું શિક્ષણ આપવામાં આવતું નથી. હા, ઇમરજન્સી માટે બહુ સારું છે, તમને હાર્ટ એટેક આવે હોસ્પિટલમાં જતા રહેજો, તાત્કાલિક બચાવી લેશે, પણ લાંબુ જીવવું હોય તો તમારે તમારી જાત ઉપર ભરોસો રાખતા શીખવું પડશે. તો સમય નહીં બગાડીએ, હવે આ સબ્જેક્ટ ઉપર હું ચર્ચા કરવા અહીં આવ્યો છું તો એના પાછળ મેં ભોગ આપ્યો છે. બાબા રામદેવ પેટ કેમ ગુડ ફેવરેટ, આ હું શીખવાડું છું. એનો મતલબ કે હું યોગાનો માસ્ટર છું. કેવો માસ્ટર છું જુઓ, તમે બતાવો. ખાલી અભ્યાસ મહત્વનો નથી, અનુભવ બહુ મહત્વનો છે. અને જ્યાં સુધી તમે માસ્ટર નહીં થાવ દરેક વાતે, ભગવાને ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કીધું છે કે યોગની વ્યાખ્યા એમને એક નાના શબ્દથી આપી છે, નાના વાક્યથી. યોગઃ કર્મસુ કૌશલમ, એટલે કે તમે જે સવારે ઉઠીને સાંજ સુધીમાં જેટલા કર્મ કરો છો, પછી રસોઈ કરવાના હોય, ધંધો કરવાના હોય, શરીર સાચવવાના હોય, ખાવા પીવાના હોય, જેટલા બી કામ કરો છો એ તમામ કામમાં કુશળતા પ્રાપ્ત કરવી અને એવું માનસિકતા રાખીને જીવવું એને યોગ કીધું.
યોગ એટલે ખાલી બગીચામાં જાઓ, સવારે ઊંધા પડો, એક્સરસાઇઝ કરો, પ્રાણાયામ કરો, ભૂકો મારે, એવું એટલું નથી. તમને જે જવાબદારી આપવામાં આવી છે, તમારા પાસે જે કંઈ કામ છે, એ તમામ કામને કુશળતા પ્રાપ્ત કરવી, કામ કરવાની કુશળતા, એટલે કે તમારે એનું વધારે સારું કેમ કરવું, એનું મનોમંથન કન્ટિન્યુઅસ ચાલુ રહે, એને યોગ કીધું. આપણા પ્રમુખ સાહેબ છે તો એ અહીંયા રોજ આવે છે, પણ એમના આખા દિવસ મગજમાં શું હોય કે આ સંસ્થાને સફળ કેમ બનાવવું, એનું મનોમંથન ચાલુ રહે. એટલે એમના મગજમાં જો મનોમંથન ચાલુ રહે તો એ યોગી. પણ જો એમના મગજમાં એમ ચાલે કે હું ક્યાં જઉં, મારા ફોટા પડે, છાપામાં આવે, તો એ ભોગી. યોગી તો ભોગી નહીં આવે. અત્યારે જેનું નામ કરવું છે કામ નહીં કરી શકે, અને જે કામ કરશે એને નામ પાછળ દોડવાની જરૂર નથી, એનું નામ એની મેળે થઈ જશે. એટલે કુશળતા, આપણે આરોગ્યમાં કઈ નાની વાતો ધ્યાન રાખીએ અને કુશળ થઈએ. હું યોગાનો માસ્ટર છું, અડધો કલાક શીર્ષાસન કરી શકું, પણ હું 50 ડગલા ચાલવા જતો નથી. કેમ કે મેં આહાર ઉપર કંટ્રોલ કરી લીધો છે, આહારનું જ્ઞાન લઈ લીધું છે, એના અનુભવ લઈ લીધા છે, અને ખાવા પીવામાં હું ધ્યાન રાખું છું, તો મારે કસરત કરવાની જરૂર પડતી નથી. તમે પણ કરી શકો. હા, તમે રોજ યોગ કરો, એક્સરસાઇઝ કરો, સારું છે, ખોટું નથી, નુકસાન કાંઈ નથી, ફાયદો જ છે. પણ જો તમે વધારાની કુશળતા પ્રાપ્ત કરી લેશો તો એના પાછળ પણ સમય આપવો પડશે નહીં. તો આજે હું નાની નાની વાતો તમને સમજાવીશ. આ ચિત્ર બહુ સરસ વાત કહી જાય છે. અહીંયા ખાલી માંદા માણસો માટે નથી, યોગાહાર એ નાના બચ્ચાઓ, નાના બાળકથી લઈને વૃદ્ધ દરેક વ્યક્તિ માટે આ વાતો કામની છે, એ આ ચિત્ર કહે છે. મારું યોગાહારનું એક પુસ્તક બી લખેલું હતું, 3000 કોપી પૂરી થઈ ગઈ છે, નવી એડિશનની તૈયારીઓ ચાલી છે. યોગાહાર આવ્યો ક્યાંથી? તો આ બધા ગુરુ છે, આ લોકોને સાંભળ્યા છે, ભગવાને ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યાઓ આપી. ઓશો અદ્ભુત વ્યક્તિ, જે સત્ય, કડવું સત્ય કહેવા વાળો હોય એક માણસ હતો. રામદેવ એ અમારા યોગના પહેલા ગુરુ હતા. એમના યોગ આવ્યા પછી મેં બહુ સેવાઓ યોગમાં કરી, યોગમાં માસ્ટર થયા. રાજર્ષિ મુનિ, જે લકુલિશ યોગ યુનિવર્સિટીના સ્થાપક છે, એમના ત્યાં ભણ્યા પછી સાચો યોગ શું પુસ્તકોમાં જે થિયરીકલ ભણવાનું હોય ત્યાં ભણ્યા અમે. અને ચૌહાણ સાહેબ, જેમને નવી ભોજન પ્રથા આપી, તો એમને પણ અમારી આંખો ખોલી કે તમે આ બધું કરો છો, યોગ કરો છો, આ કરો છો, તે કરો છો, પણ એમાં કંઈક ખામીઓ છે, તમે આ પણ જુઓ. તો એમનું પણ અમે ઘણું બધું સેમિનાર કર્યા, એમના ફોલો કર્યા, અને એમના જ્ઞાનને અમે ઉપયોગમાં લીધું. મારા પુસ્તકની અંદર આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીનો શુભેચ્છા લેટર છે. અહીંયા બે એક્ઝામ્પલ તમને આપીશ. આ ડૉક્ટર છે આપણા ગાંધીનગરના, ડૉક્ટર યશવંત છાતબર. અત્યાર સુધીમાં ગુજરાતમાં જેટલા ગવર્નર, રાજ્યપાલ શ્રીઓ નિમણૂક થઈ ગયા, આ તમામના કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ તરીકે એમની સેવાઓ આપેલી છે આ ડૉક્ટર સાહેબે. આ ડૉક્ટર સાહેબ બીજે મેડિકલ કોલેજના પ્રોફેસર હતા. એમના હાથ નીચે 10,000 ડૉક્ટરો તૈયાર થયા છે. કેટલા? 10,000 ડૉક્ટરો એમને તૈયાર કર્યા છે. આ સાહેબ જ્યારે રિટાયર થયા ત્યારે એમને એસિડિટી, ડાયાબિટીસ, બીપી, પ્રોસ્ટેટ અને ગળાનું કેન્સર ત્યાં સુધીના રોગ હતા. આવડા મોટા ડોક્ટર એક એસિડિટી મટાડી શકતા નહોતા, એમનો ડાયાબિટીસ મટતો નહોતો, બીપી મટતું નહોતું. તો આવડા મોટા ડોક્ટર જે એક નાની નાની બીમારી નહોતા મટાડી શકતા, જ્યારે એમને ખબર પડી કે આહારથી બીમારીઓ મટે છે, એટલે તો પહેલાં માનવા જ તૈયાર ના થયા. એમના મિસિસ પહેલાં આવ્યા, એમના મિસિસને ઢીંચણ જતા રહેલા, એક માર સીડી ના ચડી શકે. તો એ બેન, એમને પ્રયોગ ચાલુ કર્યો, એ સાજા થયા પછી ડૉક્ટરની ઇન્ટરેસ્ટ જાગ્યો, ના આમાં કંઈક લાગે છે, એમને પ્રયોગ ચાલુ કર્યા. અને આજે આ સાહેબ બધા દવાઓમાંથી બહાર છે, રોગમુક્ત છે, એક બી દવા ખાતા નથી. અને નવાઈની વાત છે કે આ સાહેબ હવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ શિક્ષક બની ગયા છે, અને પોતે યોગના ક્લાસ લે છે. આવડો મોટો ડોક્ટર યોગના ક્લાસ લેતો થઈ ગયો છે. તો આ હું એટલા માટે તમને બતાવું છું કે તમે જે એલોપેથી ઉપર જે મદાર રાખો છો,
એ આંખો બંધ કરીને મદાર ન રાખો, ઇમરજન્સી માટે રાખજો, બાકી લાઈફ ટાઈમ નહીં રાખો. બીજા ડૉક્ટર છે ડૉક્ટર દક્ષેસ પટેલ, જેમને આર્થરાઇટિસ અને સોરાયસિસ એટલો ભયંકર હતો, અને આ ડૉક્ટર એમડી ડૉક્ટર, ડૉક્ટર ઓફ મેડિસિન, આયુર્વેદના એમડી ડૉક્ટર હતો. ચાલી ના શકે, 35 વર્ષની ઉંમરે ચાલી ના શકે આ ડૉક્ટર સાહેબ, એવી ખરાબ હાલત હતી. તો આ ડૉક્ટર સાહેબ પણ અમારા સેમિનાર એટેન્ડ કર્યા અને એમને સાજા થયા. તો તમારે એવું નહીં માનવાનું કે આ જ સાચું, જે દેખાય સાચું ના હોય અને ન દેખાતું સાચું હોય છે. એટલે તમારે મન ખુલ્લું રાખવાનું, દરેક વાતે જ્યાં સત્ય મળે એને પકડવાનું. અને WHOના જે મેઇન આખા હેડ કહેવાય, આપણા મોદી સાહેબ કેટલા હોશિયાર કહેવાય, કે એમને ગુજરાતમાં ખેંચી લાયા અને આયુષ ડિપાર્ટમેન્ટ થકી ગાંધી જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટી ચાલે છે ત્યાં વર્લ્ડ લેવલનું ફર્સ્ટ ઓલ્ટરનેટ થેરાપીનું રિસર્ચ સેન્ટર એમને ચાલુ કરી આપ્યું, કે જે વ્યક્તિઓ એલોપેથી સિવાય કોઈ વાતો ના કરે કે ભાઈ અમે જ મોટા, એ લોકોને અહીંયા ઊંધા પાડે કે ભાઈ અમારી પણ એક તાકાત છે, અમારું આયુર્વેદ છે, અમારી ઓલ્ટરનેટ થેરાપી નેચરોપેથી, આ બધું એટલું તાકાતવાળું છે કે તમે ખાલી એલોપેથીની વાહ વાહ ગુણ ઘાસો નહીં. અને છેલ્લે તો મોદી સાહેબે એમનું નામે બદલી કાઢ્યું, તુલસીભાઈ કરી નાખ્યું અહીં આયા પછી. તો આપણી જે પદ્ધતિ છે, આપણી જે સાંસ્કૃતિક વારસો જે છે, એ યોગ બહુ તમને સમજ આપે છે. તો આ યોગની અંદર શું છે, જુઓ, પતંજલિ મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગ આપ્યો કે ભાઈ તમારે મોક્ષ પામવો હોય તો તમારે અષ્ટાંગ યોગનો અમલ કરવો પડે જીવન દરમિયાન. તો એમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, તમારે સમાધિ સુધી પહોંચવું હોય તો આ બધાનો પ્રયોગ કરવો પડે. તો એમાં સૌથી પહેલું એમને યમ આપ્યું, ફરજ. તો આ ફરજ એમાં પહેલું લખ્યું છે, સત્ય અહિંસા હસ્તે બ્રહ્મચર્ય પરિચર. તો સત્ય શબ્દ અને નિયમોમાં 100 સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન, તો આ બે શબ્દો જે એમાં સત્ય અને શૌચ, આ બે શબ્દો તમારા આરોગ્ય માટે બહુ કામના છે. સત્ય શું કહે છે? સત્યનો મતલબ એટલો જ માનવાનો કે તમારા જીવનમાં જે કંઈ પ્રોબ્લેમ્સ આવે છે એના પાછળ મૂળ કારણ શોધવાનું, આને સત્યથી. તમારા શરીરમાં રોગ આવ્યો, ડાયાબિટીસ થયો, તો એના પાછળનું કારણ શોધવા લાગી જાઓ. આપણે શું કરીએ છીએ, ડાયાબિટીસ થયો એટલે ડૉક્ટર જોડે જઈએ છીએ, સાહેબ ચેક કરે, કહો તમારે તો 200 ડાયાબિટીસ છે, 250 ડાયાબિટીસ છે, ગોળીઓ ચાલુ કરી નાખો. ગોળીઓ સ્ટાર્ટ કરી લીધી પણ પછી બહાર નીકળવાની કોઈ વાત કરતા નથી, આપણે પૂછતા નથી, અને સાહેબ કંઈ કહેતા નથી. કેમ? કે આપણે એમના ઉપર ભરોસો રાખ્યો, સાહેબે કીધું અને સાહેબ પાછા મગજ ટાઈટ કરી આવ્યો. તાર બાપાનો હતો, તાર મમ્મીને ડાયાબિટીસ હતો, એટલે પેલું ફિક્સ કરી નાખ્યું કે ભાઈ હવે તો આખી જિંદગી ગોળી ખાઈને જીવવા, બહાર નીકળવાનો વિચાર કરવાનો. અહીંયા કોઈ ડૉક્ટરો બેઠા હોય તો માફ કરજો સાહેબ, આ ખાલી તમને થોડી સમજ આપવા માટે, આપણી જે પ્રોબ્લેમ્સ છે સિસ્ટમ્સની એ બધી સમજ આપવા માટે થોડી વાતો કરી છે. આપણે શું કરીએ છીએ કે સત્ય શોધવાના પ્રયત્નોમાંથી બહાર નીકળી જઈએ છીએ, કરતા જ નથી, આંધળું વિશ્વાસ મૂકીને સાહેબની ગોળીઓ ખાઈને જીવીએ છીએ. પણ જો તમે એવું વિચારો કે સાલો મારા પાડોશીને ડાયાબિટીસ નથી, મને કેમ, હું ક્યાં ગડબડી કરું છું, ક્યાં ભૂલ કરું છું એટલે રોગ આવ્યો, બસ એક આ વિચારો બદલો તો તમે એ સમસ્યાઓમાંથી બહાર આવી શકો. કે વિચાર બદલશો તો એના રસ્તા શોધવાના લાગી જશે. ધંધામાં નુકસાન થાય તો વિચાર કરવો જ પડે કે ભાઈ નુકસાન મને કેમ થાય છે, બીજો કમાય છે સાલો હું કેમ નુકસાન કરું છું, ક્યાંક મારી ભૂલ થતી હશે. જો ધંધામાં નુકસાન થતું અટકાવવા માટે તમે મગજ દોડાવવાનું ચાલુ કરો છો તો શરીરમાં આવેલા રોગોને બહાર કાઢવા માટે કેમ મગજ ચલાવતા નથી? આ જરૂરી છે. અને જો આ નહીં કરો તો પછી એનો કોઈ રસ્તો નથી. તમે દુઃખી થઈને જીવવાના, આખી જિંદગી તમે હેરાન થઈને જીવશો. એટલે મગજ ચેન્જ કરો. અને ખાલી આરોગ્યની વાત નથી કરતો, આપણા ઘરમાં સમાજમાં રોજ જે સમસ્યાઓ પેદા થાય છે એના પાછળના મૂળ કારણ પાછળ સુધી જવાના વિચારો કરજો.
સોસાયટીમાંથી કોઈની છોકરી ભાગી જાય ને તો એના પાછળ કંઈક કારણ હોય, કારણ વગર કોઈ ભાગી ના જાય, કાં તો તમે એનું ધ્યાન નથી રાખ્યું, કાં તો એના જોડે બેસીને તમે વાતો નથી કરી એટલે ભાગી ગઈ, કાં તો તમે ખોટી જગ્યાએ ખોટી રીતે એના જોડે કંઈક કરતા હશો સંબંધો બંધોની ખોટી વાતો તો જ ભાગી જાય. આ નવી પેઢી છે, બદલાવ છે, તો તમે થોડા બદલાવ, ચર્ચાઓ કરો. છાપામાં આવતા દરેક ન્યૂઝપેપરમાં આવતી દરેક ઘટનાઓ બાળકો સાથે જો બેસીને ચર્ચાઓ નહીં કરો તો એ બાળકોને ખબર જ નહીં પડે મારે મોટાથી કયું એક્શન લેવાય કયું એક્શન ન લેવાય. તો આ બધી ભૂલો શોધવાના પ્રયત્નમાં લાગી જાઓ, એટલે શરીરમાં બી લાગી જાઓ, સમાજના પ્રશ્નોમાં પણ લાગી જાઓ. અને બીજું છે નિયમ, શૌચ. શૌચ એટલે શું? સફાઈ કોની કરવાની? ખાલી ઘરમાં કચરા પોતા જ કરવાની? ના, તમારા શરીર અને તમારા મનની સફાઈ કરવાની. શરીરમાં ભેગો થયેલો કચરો કાઢો તો શરીરના રોગ જાય, અને મગજમાં ભેગો થયેલો કચરો કાઢો તો લોકોના સંબંધો બગડ્યા હોય સુધરી જાય લોકો સાથે. બે જગ્યાએ સફાઈ કરો, મન બી સાફ રાખો, શરીર પણ ચોખ્ખું રાખો, શરીર ચોખ્ખું રાખો, તંદુરસ્ત રહો. મન સાફ રાખો તો કોઈના જોડે બબલ જ નહીં થાય, માથાકૂટ જ નહીં થાય, ઝઘડા જ નહીં થાય. તો શરીર સારું રાખવા માટે તમે દોડવા ચાલવા જીમ કરો છો, એક્સરસાઇઝ કરો છો, યોગા કરો છો, અને સારવાર પદ્ધતિઓનો પણ ઉપયોગ કરો છો, આયુર્વેદની, એલોપેથીની દવાઓ, નેચરોપેથીના ઉપયોગ કરો છો. પણ છતાંય ડોક્ટરોએ દવાઓ ખેંચી લે છે. દવા ખાવી એ તો સૌથી મોટું પાપ માનો છો, માંદા પડવું એનાથી મોટો ગુનો નથી, અને દવા ખાવી એને મોટું કોઈ પાપ નથી. શા માટે ખાવી જોઈએ? તો આ જે કંઈ કરીએ છીએ એમાં કંઈક ભૂલો રહી જાય છે, આ ભૂલો આપણે સમજીશું. રોગ કેમ થાય? ત્રણ કારણ છે. પહેલું, ત્રણે ટાઈમ પકવાન ખાવાથી. તમને એમ થશે પકવાન તો સાહેબ ખાલી લગ્ન ગાળાની સિઝનમાં જ મળે, ના, મીઠાઈઓને પકવાન નહીં માનવાની. પકવાન એટલે એના શબ્દમાં જ એનો મતલબ છે કે જેને તમે પકાવો, આ પકવાન ગરમ કરેલો રાંધેલો ખોરાક બધો પકવાન છે. અને જો ત્રણે ટાઈમ તમે રાંધેલો ખોરાક ખાશો તો બીમારીઓ આવવાના ચાન્સ 100% છે, 100%, 100%. તમે માંદા પડવાના. બીજો પ્રોબ્લેમ જે છે એ ચાવ્યા વગર ખાવાથી કબજિયાત થાય, અને કબજિયાત બધા રોગોનું મૂળ છે. અને ત્રીજો પ્રોબ્લેમ એ છે કે તમે જ્યારે ચાવ્યા વગર ખાવ છો, રાંધેલું ખાવ છો, એટલે જરૂર કરતાં વધારે ખાઈ જાઓ છો. અને જરૂર કરતાં વધારે ખાઈ જાઓ એટલે એ શરીરમાં સમસ્યાઓ લાવે. તો હવે આ ત્રણ કારણો કઈ રીતે રોગ લાવે છે જોઈએ. રાંધેલો ખોરાક નુકસાન કઈ રીતે કરે? તો જે ખોરાકને તમે રાંધો છો, ગરમ કરો છો, એ સૌથી પહેલું મોટું નુકસાન શું? જલ્દી સડી જાય. તમે મગ ફણગાયેલા ફ્રીજમાં મૂકો, અઠવાડિયા સુધી રોજ ખાઈ શકશો થોડા થોડા. અચ્છા, આ મગને સીટી મારો કુકરમાં, પછી અઠવાડિયા સુધી ખાવાય? સાંજે ફેંકી દેવા પડશે. એનો મતલબ કે એક વખત જે ગરમ થયું એ બગડવાનું ચાલુ, સડો થવાનું ચાલુ, અને શરીરમાં ગયા પછી પાછું સમયસર વપરાય નહીં એટલે અંદર સડો થવાનું ચાલુ, અને તમને રોગ લાવે, મોટું નુકસાન આવે. બીજું નુકસાન શું? કે રાંધેલો ખોરાક જે છે એની પ્રકૃતિ એસિડ બને. અચ્છા, આપણા શરીરનું જે લોહી છે, દરેક શાકાહારી પ્રાણીનું લોહી એની પીએચ વેલ્યુ તમે ચેક કરો તો એ આલ્કલાઇન હોય, એસિડ ના હોય. તમે ત્રણે ટાઈમ એસિડ નાખો તો લોહી કેવું થાય? આલ્કલાઇન કે એસિડ થાય? એસિડ થશે. એસિડિક રોગનું કારણ છે, એસિડિક લોહી થઈ જશે તો રોગો આવવાના ચાલુ થઈ જશે, એટલે એ નુકસાન કરે છે. અને ત્રીજું નુકસાન છે રાંધેલા ખોરાકનું, કે જ્યારે ખોરાક ગરમ થાય છે એટલે એમાં રહેલા તમામ પોષક તત્વો નષ્ટ પામે છે, ખતમ. અચ્છા, પોષક તત્વો વગરનો ખોરાક શરીરમાં જાય તો શરીરની સિસ્ટમ્સ મેન્ટેનન્સ કઈ રીતે થાય? રિપેરિંગનું કામ જ નહીં થાય. હવે સિસ્ટમ્સ રિપેર નહીં થાય, મેન્ટેનન્સ નહીં થાય, તો પછી રોગો આવવાના છે. એટલે રાંધેલા ખોરાકના ત્રણ નુકસાન છે. હવે રાંધેલો ખોરાક ખાઓ ને તમે રાંધ્યા વગરનો ખોરાક ખાઓ તો શરીર કેવું રહે? આ ચિત્રમાં બતાવ્યું છે. હવે તમારે કેવા રહેવું
એ તમારે નક્કી કરવાનું, આવા થવું છે કે પછી આવા થવું છે, તમારે જાતે નક્કી કરવાનું. જેવું ખાશો એવું શરીર થશે, જેવું અન્ન એવું શરીર, અને જેવું અન્ન એવું મન, બંને એની ઇફેક્ટ કરે. તો આ રાંધેલો ખોરાક કેવો નુકસાન કરે છે? આપણે તો બધા પાટીદાર છીએ, ગામડાઓમાં રહીને આવ્યા છીએ. ગામડાઓમાં રહેતી ગાયો ભેંસો રાખવા વાળી બહેનો રોજ સવારે છાણ ભરતી જોઈ છે, બધા ઘણા ભર્યા બી હશે. અચ્છા, આ જે બહેનો છાણ ભરે છે રોજ સવારે, એ શું હાથમાં મોજા પહેરીને છાણ ભર્યું? યાદ કરો, ખુલ્લા હાથે ભેંસનો પોદરો પકડવાનો, તગારું ભરવાનો, માથો મૂકવાનો, ઉકરડામ નાખવા જવાનો. અચ્છા, આ બહેનો એમ કહીએ કે ભેંસનું રહેવા દો, આ રોડ ઉપર ઝૂંપડપટ્ટી હોય, કોટી ભેગી કરવાની છે, કરશે? અચ્છા, પારકાણી તો કોઈ ના કરે, એના કુટુંબ વાળાની, ઘર વાળાની, પોતાની. પારકી ભેંસનો પોદરો ખુલ્લા હાથે હાથે પકડીને તગારું ભરીને માથા મૂકવામાં વાંધો નથી, અને પોતાનો જોવો ગમતો નથી પોદરો, તો શું આપણે આવું ગંદુ ગંદુ ખાઈએ છીએ? ખાવાનું તો રૂપાળું, ગરમ ગરમ મસાલેદાર, ટેસ્ટી ટેસ્ટી ખાવ છો, ત્રણે ટાઈમ સવાર બપોર હાથ, ગંદુ ક્યાંથી આવે છે? અચ્છા, ગામડાની ગાયો ભેંસોના પોદરા તો આવા આકાર વાળા હોય, હાથે પકડી તગાડું ભળે એવા હોય. અમદાવાદની ગાયોના પોદરા જોયે, આકાર જ ના હોય, રબડી હોય, વાસ મારતો હોય. કેમ આવું? બસ આ સમજી લેશો ને તો બેડો પાર. ગામડાવાળી ગાય શું ખાય? લીલું અથવા સૂકું ઘાસ ખાય છે, કાચું ખાય છે, રાંધ્યા વગરનો ખાય છે, એટલે એનો પોદરો હાથે પકડાય એવો આકાર બંધ હોય. તમે ખુલ્લા હાથે પકડીને તગારું ભરી શકો એવો હોય. અને અમદાવાદની શહેરની ગાયો શું ખાય? આપણે જે ખાઈએ બધું ગાયો ને ખવડાય. તમે રાંધેલું ખાવ, ગાયો ને રાંધેલું જ ખવડાવો, તમારો પોદરો ગાયની પોદરામાં કઈ ફરક? આ સમસ્યાઓ પોદરાની છે, બીજી કાંઈ નથી. જેટલો મળ ગંદો એટલા રોગ વધારે. આ ગંદકી આવી ક્યાંથી? નાખી એટલે, અંદર નાખો છો એટલે જ પાછળ નીકળે છે ને, એમનેમ ગંદો. આવું રસ્તામાં જતા હોય ને પોદરો જોવો એટલે જોઈ લેવાનો, આપણો આવો નીકળવો જોઈએ? જો રબડી જેવો નીકળ્યો તો ગયા, ગંદકી એટલે ગયા, એટલું માનવાનું. તો જેટલું તમે કાચું ખાશો એટલું વધારે સારું. હવે બીજી ભૂલ શું કરીએ છીએ? ચાવીને ખાતા નથી. અચ્છા, ચાવીને ન ખાઓ એટલે શું થાય? સિમ્પલ, માની લો ઘરે વાસણ કસવા વાળી રાખી છે, સાંજે ખીચડી બનાવી હતી, જમવાનું બાકી હતું, પેલી વાસણ વાળી આવી ગઈ, તમે શું કહો એનું? જવા દો કે એમ કહો કે બેસ થોડી વાર ખાઈ લો, પૈસા તો વસૂલ કરવાના હોય, એમને જવા ના દેવા. એટલે તમે એને બેસાડો, કહો તું બેસ થોડું ફટાફટ ખાઈ લો, એટલે તમે ઉતાવળમાં ખીચડી ખાઈ લીધી. અચ્છા, ખીચડીમાં સિંગદાણો નાખ્યો તો ચાવ્યા વગર પેટમાં જતો રહ્યો, ઉતાવળમાં ખાઈ ગયા. પછી યાદ આવે ચાવવાનું રહી ગયું તો શું પાછો લાવશો? ગાયો ભેંસો ખાધેલું ઘાસ મોઢામાં લાઈને પાછા વાગોળી શકે, આપણે પાછું મોઢામાં લાઈને ચાઈ શકીએ? હવે આ સિંગદાનો ગયો ક્યાં? જઠરમાં. અચ્છા, તમારા જઠરમાં બ્લેન્ડર મિક્સર હોય નહીં? આવું તો કંઈ હોય નહીં. હવે એ સિંગદાનો જઠરમાંથી આગળ ક્યાં જશે? નાના આંતરડામાં. અચ્છા, નાનું આંતરડું 28-30 ફૂટ લાંબુ હોય, તમારા પેટમાં આટલા ખોબા જેટલી જગ્યામાં 30 ફૂટ આંતરડું સમાય ક્યારે? જાડું હોય પાતળું? પાતળું, તમારી ટતલી આંગળી જેટલું પાતળું હોય. અચ્છા, આંતરડું ટતલી આંગળી જેટલું હોય, પણ એની અંદરનો રસ્તો તો પાછો પેન જેટલો સાંકડો હોય. અચ્છા, હવે આની અંદર સિંગદાનો જાય શું થાય? ફસાય. અચ્છા, તમે ધક્કો મારવા વાળા રાખ્યા છે? આવો માલ આવત મદદ કરજે ભાઈ, આવું તો છે ને. હવે આંતરડાની દશા શું થાય વિચારો ખાલી. હા, જે સિંગદાનો
જે ખોરાક ચાવા આગળ ગયો હોય બધો આંતરડામાં ફસાય, પાછળ ચક્કા જામ, ટ્રાફિક જામ, અને પાછો તમે રાંધેલો ખાધો હોય એટલે અંદર જલ્દી ખસે નહીં, પાછળ પડી રહે, લાંબો સમય પડી રહે એટલે સડો ચાલુ થઈ જાય, અને આ સડો અંદર નાના આંતરડામાં જ સડો થઈ જાય. હવે આંતરડા બિચારા ધક્કા મારીને થાકી જાય, પેલો સિંગદાણો ખસે જ નહીં. આ આંતરડાને મોઢું આપ્યું હોત ને તો રોજ સવારે ઉઠીને તમને ગાળો દે, અરે આવો માલ નાખશો નહીં, એ બહુ તકલીફ પડે છે. હવે આ ફસામણી અહીં છે. આપણે મોટા મોટી કોઈ ભૂલ કરતા હોય ને તો આ, અને જેટલા લોકો માદા છે એ બધા ખાવામાં ઉતાવળિયા છે, ચાવીને ખાતા નથી એટલે જ માદા છે, અને ચાઈને ખાવા વાળાને કબજિયાત થાય નહીં, આંતરડામાં ફસાય નહીં, ભલે રાંધેલું ખાય પણ ચાઈ 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 રસ કરીને ખાય, એને શરીરમાં સમસ્યાઓ મોટા ભાગે મેં જોઈ નથી, કોઈ તકલીફ નહીં. આ ચાઈને ખાવું બહુ જરૂરી છે. અમે એવું માનીએ છીએ કે 80% બીમારીઓ 80% બીમારીઓ ફક્ત ને ફક્ત આ ઉતાવળમાં ચાવ્યા વગર ખાવાના કારણે છે. 80% આપણું શરીર શાકાહારી છે. ભગવાને બનાવેલા તમામ શાકાહારી પ્રાણીઓ ચાઈ 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 વાગોળી વાગોળી રસ કરીને ખાય છે. એક માંસાહારી જ એવું પ્રાણી હોય જેને ચાવવાની જરૂર નહીં, એ સીધું મોઢામાં લીધું હોય આ, એને ચાવવું ના પડે. શાકાહારીને ચાવવું કમ્પલસરી છે. બધા તમે ઘેટા બકરા ઘોડા ગધેડા ગાય વેચજો, ઘાસ ખાઈ લે, પછી મોઢામાં લઈને વાગોળે. એ બધા શાકાહારી પ્રાણીઓ વાગોળી શકે, ખાધેલો ખોરાક મોઢામાં પાછો લઈને ચાવીને વાગોળીને રસ કરીને પાછો મોકલે છે. આપણે પણ શાકાહારી છીએ પણ આપણે વાગોળી શકતા નથી. કેમ વાગોળી શકતા નથી? વાગોળવાનું ભૂલી ગયા કે સગવડ નથી? સગવડ નથી. પેલા ચાર પગવાળા શાકાહારી પ્રાણીઓને ભગવાને બે જઠર આપ્યા છે કે ભાઈ પેલા ઘાસ ખાય ને પેલા જઠરમાં સ્ટોક કરે, પછી વાગોળવા બેસે એટલે પેલા એક જઠરમાંથી કોળીઓ મોઢામાં લાવે, ચાવે, રસ કરે ને પછી બીજા જઠરમાં જાય ને ત્યાંથી નાના આંતરડામાં જાય. આવી વ્યવસ્થા ભગવાને પેલા ચાર પગવાળાને આપી છે. આપણે શાકાહારી છીએ છતાંય આપણને ભગવાને બે જઠર આપ્યા નથી. કેમ નથી આલે ખબર? કે એક જઠર લઈ લીધું ભગવાને અને એક જઠરના જેવડું મગજ આપ્યું છે. ભગવાનને એમ હતું કે આ માણસને તો મગજ આપીએ છીએ તો બે જઠરની શું જરૂર છે? ખાવાના ટાઈમે મગજનો ઉપયોગ કરશે? અને માની લો તમને બે જઠર આપ્યા હોત તો તમે શું કરો ખબર? ફટાફટ ખાઈ લો, પછી બાલ્કની ખુરશી પાસે બેઠો અને બેઠા બેઠા પછી વાગોળો. ભગવાન હોશિયાર છે, એને બે જઠર એટલા માટે નથી આલે, તમને મગજ આપ્યું છે મગજનો ઉપયોગ કરવાનો. આ ચાવવું બહુ જરૂરી છે. છોકરાઓને સ્કૂલમાં બધા મેડમો ભણાવીને મોકલે કે ભાઈ ચાવી ચાવીને ખાઓ. મેડમ તો ચાઈને ખાવાનું શીખવાડતી હોય, છોકરું ઘેર આવી શાંતિથી ચાઈ ચાઈને ખાતું હોય એટલે મમ્મી માણી માણી જલ્દી કરાવે, ફટફટ ખાઈ લે, મારા વાસણ ઘસવાનું, કોમ લીપટાવવાનું છે, લેસન કરવાનું છે, ટ્યુશન જવાનું છે તારે. અને ઘણી મમ્મીઓ તો પછી ટોણાય મારે બાપાની જેમ ગોગડો વાંકરો છે. છોકરાને મારી મારી જલ્દી ખવડાવશો તો એ છોકરાઓની દશા એની જિંદગી કેવી જશે કલ્પના તો કરો. તમને ખાવાનો ટાઈમ ના હોય તો કઈ નહીં, પણ છોકરાઓને તો ચાઈને ખાવાની આદત પાડો. આપણા નરેન્દ્ર મોદી સાહેબ રોજ સવારે 1 કલાક યોગ કરવાનો ટાઈમ આપે છે, અને એ સિવાય દિવસ દરમિયાન જેટલી વાર ખાય છે એ ખાવા પાછળ બી 1 કલાક ટાઈમ આપે છે, એટલે 24માંથી 2 કલાક ટાઈમ એ શરીર પાસે આપે છે. અને તમને ખાવાનો ટાઈમ ના હોય તો તમે એમના કરતા બીજી છો? મોદી સાહેબ કરતા આપણે બીજી છીએ? આપણને ટાઈમ નહીં મળતો ચાઈને ખાવાનો, સાહેબને મળી જાય છે. ચાવવું બહુ કમ્પલસરી, બહુ જરૂરી છે. જે લોકો આ નિયમનું પાલન કરશે ને એને બીજું કાચું એ નહીં ખાવું પણ સાજા રહેશે.
શીખી ગયો. ચાલવાના ફાયદા બહુ છે. આ ધરતી ઉપર રહેતો કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે મોટા નેતા હોય, ચાહે મોટા ધર્મગુરુ હોય, ચાહે મોટા ડોક્ટર હોય, ચાહે મોટા ઉદ્યોગપતિ હોય, આ હરેક વ્યક્તિએ પોતાનું શરીર સારું રાખવું હોય તો ત્રણ એવા કર્મ છે, ત્રણમાંથી એકને ટાઈમ આપવો ફરજિયાત છે. પહેલો, ચાઈ ચાઈને ખાવાનો સમય આપવો પડશે તો શરીર સારું રહેશે. અચ્છા, કોઈ કહે છે હું તો બહુ મોટો માણસ છું, મને તો ખાવાનો ટાઈમ નથી. તો એમને એમનું શરીર સારું રાખવું હોય તો યોગા, એક્સરસાઇઝ, કસરત કરવાનો ટાઈમ આપવો પડે જ નહીં, આપવો પડે ને. અચ્છા, કોઈ કહે છે મને તો ખાવાનો એ ટાઈમ નથી, કસરતનો એ ટાઈમ નથી, તો પછી ડોક્ટરને ટાઈમ આપવો પડશે કે નહીં, આપવો જ પડે. અચ્છા, કોઈ કહે છે મને તો ખાવાનો એ ટાઈમ નથી, કસરતનો એ ટાઈમ નથી, ડોક્ટર સાહેબ જવાનો એ ટાઈમ નથી, ક્યાં જવું પડે? ઉપરની કોઈ ગેરંટી નહીં, પણ અમદાવાદમાં દૂધેશ્વર છે, ઉપરની ગેરંટી નહીં, કારણ કે તમે હાઈટ વર્ષે ટપકી જાઓ ને ઉપર જાઓ તો ઉપર વાળો કઈ દરવાજા ના ખોલે, એ બાર જ વેલા સુકાયા. 100 વર્ષ આલે હતા જીવવા માટે, ચાલે 40 વર્ષ વહેલા સુકાઈને દઈ ગયા, 30 વર્ષ વહેલા સુકાઈને દઈ ગયા, બાર લઈ રહ્યો, ટાઈમ પૂરો થાય પછી અંદર લઈશું. અચ્છા, તમે બાર બેહીને કંટાળો એટલે પાછા અહીં પાછા આવો, અહીં આવો એટલે તો શરીર હગાઈ મારી હોય કુટુંબ વાળો, ક્યાં જાઓ? આખો દાડો જ્યાં બેહીને ગપ્પા ઓટલા ઓટલા ઉપર બેહીને ગપ્પા માર્યા હોય ત્યાં જેનું ભારે એવું પડે, લોકો તમારી વાતો કરતા હોય, લોકો તમે એમની વાતો સાંભળી શકો, તમને એ લોકો જોઈ શકે, શું થવું પડે? ભૂત. અલા, ભૂત ના થવું હોય તો ચાઈન ખાવાની આદત પાડજો, નહીં તો ભૂત થવું પડશે. આનું મહત્વ આપો, બહુ નાની વાત છે, અને હું એટલી તમને ગેરંટી આપું છું કે ખાલી ચાવીને ખાવાની આદત પાડી તો તમારી 80% સમસ્યાઓ ખતમ થઈ જશે. અને ટાઈમ તો આપવો જ પડશે, કાં તો ચાવવાનો આલો, કાં તો કસરતનો આલો, કાં તો ડોક્ટરનો અહીં આલો, ટાઈમ આલ્યા વગર ચાલવાનું નથી, છૂટકો જ નથી. ટાઈમ આપો, ચાવીને ખાવું ને એ નસીબવાળાના ભાગ્યમાં હોય છે. ભાગ્ય ભાગ્યશાળી હોય ને એ ચાવીને ખાઈ શકે. કેમ? કે ચાવીને ખાવું ને એટલે ધીરજનો ગુણ હોય, એ ચાવીને ખાઈ શકે. ધીરજ જોઈએ, અને આ ધીરજ એટલે શું? મેડિટેશન. મેડિટેશન, ધ્યાન. જે લોકો ધીરજવાન હોય એ ધ્યાન કરી શકે, અને જો તમે ચાવવાનો ટાઈમ આપશો તો તમારામાં ધીરજનો ગુણ વિકસશે, અને જો ધીરજનો ગુણ વધ્યો તો તમારું કોન્સન્ટ્રેશન વધશે, તમારું ધ્યાન વધશે, તમારું મેડિટેશન વધશે, અને જો તમારું મેડિટેશન, તમારું કોન્સન્ટ્રેશન વધશે તો તમે જે કંઈ કામ કરશો એ સારી રીતે કરી શકશો. અને મેં એવા એક્ઝામ્પલ જોયા છે, મેં એવા રિઝલ્ટ જોયા છે કે જે બાળકો ચાવી 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 ચાવીને રસ કરીને ખાવાની આદતવાળા છે, એ બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ને તો ત્યાં ધ્યાન બી એનું સારું હોય, ઘરે આવીને ટ્યુશન પણ ના કરાવવું, અને સારા માર્ક્સ પાસ થાય. ધ્યાન આ જ છે, બીજું કાંઈ નથી. એટલે ધીરજનો ગુણ તમારા બાળકોમાં કેળવો, અને જો બાળકો ચાવીને ખાવાની આદત પાડશે તો બીમાર જ નહીં પડે, અને જો બીમાર જ નહીં પડે તો આ દેશ ઉપર દવાઓનું જે ભારણ છે ને એ એની મેરે ઘટી જશે. કાંઈ કરવાનું નથી. છોકરાઓને તમે બધા ચાવીને ખાવાની આદત પાડો. ચાવીને ખાવાની આદત ના હોય તો એક પ્રયોગ બતાવું, એ પ્રમાણે તમારા ઘરમાં ખાવા બેસવાનું. જમવા બેસો એટલે ડાઇનિંગ ટેબલ ઉપર જોડે જોડે નહીં બેસવાનું, ઘર મેરી હામ હામે બેસવાનું. હવે તમે જે કોળીઓ મોઢામાં મૂકો એ તમે કેટલી વાર ચાવ્યા એ સામેવાળાને કહેવાનું, ઘરવાળા કે ઘરવાળી, કે ભાઈ તારા મારું ગણવાનું કે હું કેટલી વાર કોળીઓ ચાવું છું, અને તમારા સામેવાળાના કોળિયા ગણવાના તે એ કેટલી વાર ચાવ્યા. 32 થી જેના ઓછા થાય એને એકબીજાને વેલણ મારવાના. બે દાડા પ્રયોગ કરો એટલે ચાવવાની આદત આવી જશે, તે જાજા દાડા નહીં જાય, બે દાડામાં ટેવ પડી જશે ચાઈ ખાવાની. ઓકે, તો હવે ચાવીને ખાવ.
તો અંદર માલ બહુ લાંબો ટાઈમ નહીં રહે, જલ્દી પાચન થઈ જશે, જલ્દી અહીં ડાબામાંથી નાના આંતરડામાંથી જમણી બાજુ મોટા આંતરડામાં આવશે. આપણે જે મોટા આંતરડામાં મળ આવે છે, આ મોટું આંતરડું મોટું હોય તો આ મળ જમણી બાજુ ઉપર જાય, ડાબી તરફ જાય, નીચે આવે ને પછી બહાર નીકળે. તમે સવારમાં જે ટોયલેટ કરો છો ને એ આ સાઈડનું નીકળી જાય છે. આ ઉપરવાળો માલ બીજા દાળ અહીં આવે, જમણી બાજુ વાળો ઉપર બીજા દાળ જાય ને ત્રીજા દાળે બહાર આવે. અને તમે ચાવીને ખાઓ, રસ થઈને ગયેલું હોય તો એને જલ્દી બહાર નીકળવા વાંધો આવે નહીં. ફટાફટ બહાર, આજે ખાઓ બીજા દાળ બહાર. પણ જો ચાવ્યા વગર ખાધો હશે તો આ બધો ખોરાક અંદર ફસાયેલો રહેશે અને કબજિયાત કરશે. કબજિયાત બધા રોગોનું મૂળ છે. હવે કબજિયાત થયા પછી આંતરડાની દશા જે થાય, એ દશા આંતરડાની કેવી કરે અને કેવા રોગ લાવે જરા એ પણ જોઈ લઈએ. જો જેને કબજિયાત ના હોય એનું આંતરડું આવું એકદમ નીટ એન્ડ ક્લીન ચોખ્ખું હોય, મોટું આંતરડું, કોઈ રોગ ના હોય એનું આંતરડું ચોખ્ખું હોય. આ 35 વર્ષના બેન છે, ચામડીનો રોગ છે, માથાનો દુખાવો છે, ભૂખની સમસ્યા છે. હવે કેમ એવું છે તો જો એનું આંતરડું કબજિયાત વાળું, હવે ચાવીને ખાય નહીં, અંદર સડી ગયો હોય, સડીયેલો મળ મોટા આંતરડામાં આવે ને આ મોટા આંતરડામાં આવી ગંદકી ચીપકાયેલી રહે, એટલે આવા અવનવા તમને રોગ થાય. આ મોટું આંતરડું ખાંચાવાળું હોય જે મનને ધક્કો મારવાનું કામ કરે છે. આ 49 વર્ષના ભાઈ છે, વજન વધારે છે, ડાયાબિટીસ છે, સાંધાના દુખાવા છે ને નર્વસનેસ છે. એમના આંતરડા જુઓ શું થયું છે, અંદર કરમિયા પડ્યા છે, પેરેસાઇટ. બહાર ચોખ્ખા દેખાય, અંદર તો આવો માલ લઈને ફરતા હોય. આ 21 વર્ષની દીકરી છે, ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ છે, એલર્જી થઈ ગઈ છે, અસ્થમા. 21 વર્ષની ઉંમરે અસ્થમા, એનું આંતરડું જો ફંગસ થઈ ગઈ છે અંદર. આ 58 વર્ષના ભાઈ છે, હાઇપરટેન્શન ને બીજી 2-3 બીમારીઓ છે, અંદર ગાંઠો થઈ ગઈ છે. આ 45 વર્ષના બેન છે, બ્રેસ્ટ કેન્સર થયું છે, એમનું આંતરડું જુઓ. થવાનું કારણ શું કે તમે ચાવ્યા વગર ખાઓ, અંદર ખોરાક સડી જાય, આ સડી ગયેલો ખોરાક એ આ સમસ્યા લઈ આવે. તો આંતરડા સાફ રાખો, એના માટે ચાવીને ખાઓ. ચાવીને ખાવશો તો જરૂર કરતાં વધારે ખાઈ નહીં શકો, ચાવ્યા વગર ખાશો તો જરૂર કરતાં વધારે ખાશો. જરૂર કરતાં વધારે ખાશો એટલે આંતરડામાં વધારે ખોરાક જાય, પાચન થયેલો ખોરાક વધારાનો લોહીમાં જાય, લોહીમાં કચરો વધી જાય. કારણ કે તમે મજૂરી કરીને વાપરો નહીં, હવે આ લોહીમાં ભેગો થયેલો કચરો આપણા લોહીમાં ફરે, આપણું 24 કલાક લોહી ફરતું રહે, આ ફરતું લોહી કચરા સાથેનું શરીરના એક એક સ્પેર પાર્ટમાં જાય અને જે શરીરના ઓર્ગેનમાં જાય એવો ત્યાં કચરો ભેગો થાય અને એવા રોગ આવે. જેમ કે તમે તમારી કિડનીમાં કચરો ભેગો થાય તો પથરી થાય, તમારા પેન્ક્રિયાસમાં કચરો ભેગો થાય તો ડાયાબિટીસનો રોગ આવે, તમારા હૃદયમાં કચરો ભેગો થાય તો હાર્ટ એટેક આવે, તમારા લીવરમાં કચરો ભેગો થાય તો ફેટી લીવર થાય. બરોબર, આ બધા કચરા છે. આંખોમાં કચરો ભેગો થાય તો મૃત્યુ આવે અને મગજમાં કચરો ભેગો થાય તો ઘરમાં ઝઘડા થાય. જેના ઘરમાં ઝઘડા થતા હોય એના મગજમાં કચરો જ ભળ્યો હોય, એમને ઝઘડા થાય નહીં. આ બધી જગ્યાએ સફાઈ કરો, સાફ કરો, કચરા કાઢો, બીમારીઓ ગાયબ. હૃદયમાં બ્લોકેજ થઈ ગયા છે, બ્લોકેજ કાઢી નાખો તો પછી હાર્ટ એટેક આવે. કચરો કાઢી નાખો, રોગ જતો રહેશે. પેન્ક્રિયાસનો કચરો કાઢી નાખો, ડાયાબિટીસ થયો હોય મટી જશે, કોઈ સમસ્યા નહીં રહે.
કિડનીમાં કચરો ભેગો થયો છે તો કાઢી નાખો, પથરી ઓગળી જશે. ન કેમ ઓગળે? જે રીતે બની છે એ રીતે ઓગાળી શકો. તો આપણે આ કઈ રીતે કરવું એ સમજવાનું છે. તો હવે શું કરશો? તો ચાવીને ખાવાનું રાખો, શરીરમાં ભેગા થયેલા કચરા કાઢો અને સાચો યોગ્ય ખોરાક આપો. ખોરાકની ક્વોલિટી પણ આપણે સમજવાની છે. યોગશાસ્ત્ર એ શરીરના અલગ અલગ જગ્યાઓમાં ભેગા થયેલા કચરાને કાઢવા માટેની વિધિઓ ષટકર્મમાં આપ્યા છે. નેતિ, ધોતિ, બસ્તી, કપાલભાતિ, ત્રાટક, મૂલી ક્રિયા બધું. તો આની અંદર મોટું આંતરડું સાફ કરવા માટે બસ્તીની ક્રિયા આવે છે, એની માં કહેવાય. આપણે આ બધી ચર્ચામાં નહીં પડીએ, જસ્ટ આ તો સમજ આપવા માટે. અચ્છા, તમે શરીરની સફાઈ આ રીતે કરો છો, રોજ દાંત સાફ કરો છો, બ્રશ કરો છો, રોજ બ્રશ કરીએ છતાંય દાંત સડી જાય છે. ઘેટા બકરાનું આંદ્રાવાનું બ્રશ કરવા પડે, એમના દાંત સડતા નથી. તો તમે ખાલી બ્રશ કરો એટલે દાંત સાજા રહે, વાત ખોટી છે. અંદરથી સડો ના થવું જોઈએ, બહાર ગમે એટલું સાફ કરો. અચ્છા, તમે રોજ હાબુ ઘસીને નાવ છો તો એ પાયા માદાન માદા પેલા પ્રાણીઓ નાય ક્યારે ચોમાસામાં? તો એ ના શરદી થાય, ના તાવ આવે, ના ઢીંચણ ઘરી જાય, ના ડાયાબિટીસ થાય, ના બીપી થાય, કાંઈ ના થાય, એમ ના કોરોના લાગુ પડે. એ નાતા નથી તો એ સાજા રહે છે. તમે હાબુ ઘસીને રોજ નાવ છો તો એ માદાન માદા પેટ સાફ કરવા માટે તો માણસના જેટલી તકલીફો છે એટલી કોઈને નથી આ દુનિયામાં. મોટા ભાગના લોકોને તમે ઊભા કરીને પૂછો કે ભાઈ સવારે પેટ સાફ થાય એના માટે શું શું વિધિ કરો છો, બધા જુદો જવાબ આપે. કોઈ કહે છે હવારમાં 2-3 ગ્લાસ ગરમ પાણી પીવું પછી પેટ સાફ થાય. કોઈ કહે છે મારે 2-3 કપ ચા પીવો પડે પછી પ્રેશર આવે. કોઈ વળી બાથરૂમમાં જઈને બીડીઓ પીવો પછી બહાર આવવા માંગે. અને ઘણા જુવાનિયા તો એવા મળી જાય તમાકુ હોય બરાબર માલ પાછળ નીકળે. એટલે અમે કહીએ કે ભાઈ તું માલ અહીંયા તમાકુ અહીં ભરાવી ના કરતા પાછળ ભરાઈ દે ને એલો માલ ભરાઈ દેશે. આ ગાયો ભેંસો પોદરો કરવા ગરમ પાણી પીવું પડે, હા બકરીઓને લીંડી કરવા માટે ચા પીવી પડે તો જ બહાર આવો. માણસનું કેમ આવું કે તમે કુદરતના નિયમોનું પાલન કરતા નથી? ચાવી ચાવીને ખાઓ, હા પેટ એની મેરે સાફ રહેશે, કશું કરવું નહીં પડે. તો આપણા આ યોગાહારના 8 મુદ્દા છે. એમાં એક તમારા આંતરડાની સફાઈ, બીજું ઉપવાસ કરીને તમારે લોહીની સફાઈ કરવાની છે, ભૂખ ના આવે તે ભોજન નથી કરવાનું, સાચા ખોરાકની 3 મુદ્દા છે અને આ સાવધાની. આ 8-8 મુદ્દા મારે તમને 12 વાગ્યા પહેલાં સમજાવી દેવાના છે. હવે આંતરડા, જે લોકો બીમાર છે એ લોકો ખાસ બીમારીને ઝડપથી કાઢવી હોય તો એનીમાં લઈને આંતરડા સાફ રાખવાનું શીખી લેજો. મારી યુટ્યુબ ચેનલ ઉપર જજો, તમને આંતરડાના એનીમાં લઈને આંતરડા સાફ કરવાનું આખી વિધિ બતાવી છે. બહુ સિમ્પલ, નાનો ડબ્બો આવે, અમારું ગાંધીનગર અમદાવાદમાં સેન્ટર છે, તમને જે લીફલેટ આપ્યા છે અમે બંનેના એડ્રેસ છે, ત્યાં જઈને તમારે વિધિ વ્યવસ્થિત સમજી લેવાની, કાં તો યુટ્યુબ ચેનલ ઉપર સમજી લેજો. જે લોકો માદા છે એ લોકો ખાસ એનીમાનો પ્રયોગ કરશે તો એની બીમારી 5 ગણી ઝડપથી નીકળશે. તમારે ઝડપ કરવી હોય તો એનીમાં લેવાનું, ઝડપ ના કરવી હોલે હોલે રોગ કાઢવો હોય તો વાંધો નથી, હા ખાવાનું બદલશો તો બી ધીરે ધીરે સાજા થશો. હવે આંતરડાની ગંદકી એનીમાંથી કાઢી શકો, પરંતુ લોહીમાં ભેગો થતો કચરો રોજ સાફ થવો જોઈએ, આ બહુ જરૂરી છે. તો લોહીમાં કચરો આવે ક્યાંથી? તો એક 2 રીતે આવે. એક તમારા ખોરાકમાં, તમે જે ખાવ એ બધું પાચન થઈને લોહીમાં જાય. હવે એ પાચન થયેલો ખોરાક જો વપરાય નહીં, મહેનત કરો નહીં તમે, તો એ પછી કચરો બની જાય. એટલે એ ખોરાકનો કચરો આવે. બીજું, આપણું લોહી 24 કલાક ફરે, આ ફરતું લોહી પોતે એક નવો કચરો પેદા કરે. આપણે ગાડીમાં એન્જિન ઓઇલ ભરીએ, ગાડી જેટલી વધારે ચાલે એટલા ઓઇલ વધારે કાળું થતું જ જાય. તો આપણું લોહી જે છે આપણા શરીરનું એન્જિન ઓઇલ છે, એ ફરતું લોહી પોતે એક નવો કચરો પેદા કરતું જાય. તો આ કચરો લોહીમાં 2 પ્રકારનો ભેગો થાય, એક વાયુ સ્વરૂપનો બીજો પ્રવાહી સ્વરૂપ. તમે દોડવા જાઓ, કામ કોણ કરે? પગે પગ કામ કરે ને, દોડો એટલે. એટલે પગ કામ કરે તો પગના લોહીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ કચરો ભેગો થાય.
હવે આ કચરો લોહીમાં ફરતો 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 ક્યાં આવે? ફેફસામાં. અને તમે જે શ્વાસ કાઢો છો એ શું કાઢો છો? તમારા શરીરનો કચરો કાઢો છો, કાર્બન ડાયોક્સાઇડ. એટલે વાયુ સ્વરૂપનો કચરો તમે શ્વાસ રૂપે કાઢતા રહો છો, પ્રવાહી સ્વરૂપનો જે કચરો હોય લોહીનો એને બહાર કાઢવાના બે રસ્તા, એક છે પેશાબ, બીજો છે પરસેવો. અચ્છા, લોહીમાંથી કચરો ફિલ્ટર કરી કરીને પેશાબ રૂપે કોણ બહાર કાઢી આપે? શું હોય? કિડની. બે કિડનીઓ ભગવાને આપી છે, આ બે કિડનીઓ ભગવાને આપી ને એટલે કઈને મોકલેલી? કે તારો મકાન માલિક ગમે એટલી વાર ખાઈ ખાઈ ને કચરો ભેગો કરે, તારે તારા બે હાથે થાય એટલું જ કાઢવાનો. ફિક્સ પકડવાની છે. તમે ખાઈ ખાઈ કચરો લોહીમાં વધારે ભેગો કરો, કિડનીઓ કચરા કાઢશે નહીં. હવે કિડની વધારે કચરો કાઢે નહીં લોહીનો, તો એ કચરો બહાર કાઢવાનો બીજો રસ્તો કયો રહ્યો? પરસેવો. જે લોકો ત્રણ વાર પાંચ વાર ખાય અને કારી મજૂરી કરીને પરસેવો પાડે, એમના લોહીમાં કચરો વધે? અચ્છા, એ માંદા પડે. તમે માંદા છો એનો મતલબ શું છે? કે તમારા લોહીમાં ભેગો થતો કચરો તમે પરસેવો પાડીને કાઢતા નથી. કારણ આ જ છે, બીજું કઈ નથી. ખાઈએ છીએ એટલી મજૂરી કરીને કચરો કાઢતા નથી, પરસેવો પાડતા નથી. અચ્છા, શહેરમાં રહેતા લોકો મજૂરી કેટલી કરે, પરસેવો કેટલો પાડે? અત્યારે તો ઘરમાં એસી, ઓફિસમાં એસી, ગાડીમાં એસી, સોસાયટી ના કે દૂધની થેલી લેવા જવું હોય તો એવું તો ખાલી ચોપ જ દબાવવાની એક્ટિવાની, મજૂરી ગઈ. એટલે શહેરમાં રહેતા લોકો મજૂરી કરતા નથી, પરસેવો પાડતા નથી, એટલે એમના શરીરમાં લોહીમાં કચરો વધી ન જાય, અને કચરો વધી ન જાય અને બીમારીઓ આવે નહીં, એટલા માટે તમામ પ્રકારના ડોક્ટરો, એલોપેથી, આયુર્વેદવાળા, હોમિયોપેથીવાળા, નેચરોપેથીવાળા, યોગવાળા, બધા લોકોએ બહુ સરસ સલાહ આપી છે. શું સલાહ આપી? સવારે રાજા જેવું ખાઓ, બપોરે વેપારી જેવું ખાઓ, રાતે ભિખારીની જેમ ઊંઘી જાઓ. આ સલાહ શું કરવા આપી? કે ભાઈ તમે શહેરમાં રહો છો, મજૂરી કરતા નથી, પરસેવો પાડતા નથી, તો ત્રણ વાર ના ખવાય. અને ત્રણ વાર ખાવું હોય તો પછી મજૂરી કરીને પરસેવો પાડો. અચ્છા, કેટલા જણા રાતે ખાલી પેટે ઊંઘી જાય? આ એક સાહેબ જ છે, કશું ખાતા નહીં રાખે, એમના માટે તાલી પાડો. સવારે નાસ્તો કરવા બેસીએ ને એટલે ડોક્ટર સાહેબને યાદ કરીએ, સાહેબે તો રાજા જેવું કીધું છે. અને હાજે જમવા બેસો એટલે ડોક્ટર સાહેબને ભૂલી જવાના. કેટલા સ્વાર્થી છે. તમારો સાજા રહેવું હોય અથવા સાજા થવું હોય, ત્રણ વાર ખવાશે નહીં, અને ત્રણ વાર ખાવું હોય તો મજૂરી કરવી પડશે. એટલે એક વાર તો છોડવું પડશે, મજૂરી ના કરવી હોય તો. આ કમ્પલસરી છે. તમે એવું માનતા હોય તો એને ટાઈમ ખાવાની બીમારીમાંથી બહાર આવું તો એ શક્ય જ નથી, છોડવું પડશે. અચ્છા, રાત્રે ખાલી પેટે ઊંઘ આવશે? પેટમાં વજન ના પડે તો ઘેન ચડે, રાતે ખાવું પડે, કઈ નહીં, ખાઈ લો. હવે તમારી પાસે બે ટાઈમ બચ્યા, સવાર અને બપોર, બેમાંથી એકને છોડવો પડે. હવે આપણા માટે કયો સારો એ જરા જોઈએ. માની લો રાત્રે તમે જમ્યા, જઠર પડ્યું, જઠરમાંથી આંતરડામાં આવ્યું, આંતરડામાંથી પાચન થઈને ખોરાક લોહીમાં આવે. અચ્છા, આખી રાત લોહીમાં ખોરાક આવતો જ જાય, આવતો જ જાય, આવતો જ જાય, સામે વાપરવાના ક્યાં? આરામમાં વપરાતો નથી. અચ્છા, ખોરાક લોહીમાં ભળતો જ જાય, ભળતો જ જાય, સામે વપરાય નહીં, તો સવાર સુધીમાં લોહી જાડુ ના થઈ જાય? થઈ જાય. અચ્છા, લોહી જાડુ થઈ જાય તો હાર્ટ એટેક આવે જ નહીં, આવી જાય. ભગવાનને ખબર હતી ઉપરવાળાને કે આ માણસો હરામીઓ રાતે દબાઈને ખાવાના, ખાઈને ઊંઘી જશે, આખી રાત ખોરાક લોહીમાં જશે, લોહી જાડુ થઈ જશે, સવારે એટેકમાં પતી જશે. આ માણસ મરી ના જાય એની વ્યવસ્થા એ પાછી એને કરી આપી.
જો તમારી ભૂલોને સુધારવા માટેની વ્યવસ્થા ભગવાને કરી આપી. ભગવાને શું વ્યવસ્થા કરી કે આખી રાત જેટલો ખોરાક લોહીમાં આવે એમાંથી જેટલો જરૂર હોય એટલો ખોરાક લોહીમાં રાખે, બાકીનો જેટલો વધારાનો ખોરાક આવે આ બધાના ડબ્બા ભરી માળિયામાં મૂકવાની વ્યવસ્થા કરી આપી. માળિયા ઉપર હોય કે નીચે? ઉપર જ હોય. શરીરમાં ભગવાને આપણા માટે એક માળિયું બનાવી આપ્યું છે. આ તમારું જઠર રહ્યું ને એના ઉપર આ લાલ રંગનું માળિયું રહ્યું. શું છે? લીવર. આને કાળજું કહેવાય. શું કહેવાય? કાળજું. આપણે કહેવત છે ને કે કાળજામાં તાકાત જોઈએ. આ કાળજું એ તમારું ગોડાઉન છે, તમારું બેટરી છે. તમે જે રાત્રે ખાધું એ જેટલો ખોરાક લોહીમાં આવ્યો એમાંથી જરૂર હોય તેટલો રાખ્યો, બાકીનો વધારાનો જે આવ્યો એના ડબ્બા ભરીને માળિયા મૂક્યા. એટલે તમારું લોહી સવાર સુધી જાડું થઈ ગયું હોય. અને તમે રોજ સવારે ઉઠો છો એનો મતલબ શું છે? કે તમારો રાતનો આગલા દાડાનો ખોરાક ક્યાં પહોંચ્યો? માળિયામાં. એટલે તમે ઉઠી શકો છો. અને જે લોકો માળિયામાં જગ્યા ના હોય અને રાતે દબાઈને ખાઈને ઊંઘ્યા હોય તો પછી શું થાય? એટેકમાં પતી જાય. જે લોકો હાર્ટ એટેક આવે છે એમનો માળિયો ખાલી નહીં હોતો. હવે સવારે તમારું માળિયું પેક થઈ ગયું, માલ બધો માળિયામાં પહોંચી ગયો. અચ્છા, હવે સવારે ઉઠ્યા તો પહેલા માળિયું ખાલી કરવાનું કે પછી નવું ખાવા દઈ જવાનું? શું કરવાનું? આપણે સવારે શું કરવા દઈ જઈએ? ચા નાસ્તા લઈને દઈ જઈએ. અચ્છા, હવે તમે સવારે ચા નાસ્તા કર્યા એટલે જઠરમાં આવ્યો. અચ્છા, એ ખોરાક આંતરડામાં ગયો, આંતરડામાંથી લોહીમાં આવવાનો ચાલુ થયો. અચ્છા, તમે સવારે ઊઠીને ઊંઘી જવાના, કામ કરવાના. અચ્છા, તમે કામ કરો છો એટલે શું થાય? એક બાજુ શક્તિ વપરાય, બીજી બાજુ લોહીમાં આવક ચાલુ થઈ. એક બાજુ ખોરાક આવે છે, બીજી બાજુ વપરાઈ જાય છે, આવે છે વપરાઈ જાય છે, આવે છે વપરાઈ જાય છે. માળિયાવાળો માલ એમના એમ આ પડી રહે, તમને નુકસાન કરે છે, તમને રોગ લાવે છે. કઈ રીતે આ નુકસાન કરે છે? સિમ્પલ થોડી ભાષામાં સમજીએ. તમે એક વાત તો સ્વીકારી કે સવારે ઉઠીને પહેલા જૂનો સ્ટોક ખાલી કરવો જોઈએ, પછી નવો નખાય. આ નિયમોનું પાલન તમે ઘરમાં કરો છો? પાછા અહીંયાથી ઘેર જાઓ, રસ્તામાંથી શાકભાજી લઈને જાઓ તો ઘેર જઈને જૂની વાપરત નહીં. તેવા ધ્યાન રાખો છો? પહેલું જૂનું પછી નવું. શરીરમાં ધ્યાન રાખતા નથી. અને શરીરમાં ધ્યાન ના રાખીએ તો એનું નુકસાન કઈ રીતે થાય? માની લો બપોરે તમે જમવા બેઠા ને એક વાટકી શાક વધ્યું, તમે ફ્રીજમાં મૂક્યું, રાત્રે બપોરવાળું કાઢીને પહેલું ખવડાવો. ગણી બેનું ગળવાનું પહેલું ખવડાવી દે, પહેલું બપોરવાળું પતાવો, પછી નવવાનું. માની લો કે રાત્રે આ વાપરવાનું હતું બપોરવાળું, પણ તમારા લગ્નમાં જવાનું થયું એટલે બપોરવાળું શાક ફ્રીજમાં પડી ગયું. બીજા દિવસ તમે સવારે ફ્રીજનો દરવાજો ખોલે બપોરનું શાક જોવો એટલે શું કરો? કાઢી ડસ્ટબિન સૂકા ફેંકી દઈએ છે, વાસી થઈ ગયું, બગડી ગયું. એટલે અચ્છા, બપોરે શાક ફ્રીજમાં મૂક્યું, ફ્રીજ ઠંડુ તો ગરમ, આખી રાત ઠંડકમાં રહ્યું, સવારે પણ ઠંડકમાં હતું. આનો મતલબ બપોરથી લઈ સવાર સુધી શાક ઠંડકમાં જ રહ્યું, છતો વાસી થઈ ગયું. આપણે કાઢીને એને ફેંકી દઈએ છે. ફ્રીજનું કેટલા ડિગ્રી ટેમ્પરેચર હોય? 3-4 કે 5 ડિગ્રી, બરાબર. અચ્છા, બપોરે શાક ફ્રીજમાં મૂકી તો પેટમાં ભરી દીધું. અચ્છા, રાત્રે લગ્નમાં જઈને નવું ભર્યા. અચ્છા, જે રાતે નવું ભર્યા શરીરે શું કરી લઈ લે ડબ્બા ભરી? માળિયામાં જ મૂક્યું છે, વાપરી તો છે નહીં. અચ્છા, સવારે ઉઠો એટલે બે જગ્યાએ સ્ટોક કહેવાય, એક તમારું શરીર, બીજું તમારું ફ્રીજ કે નહીં? અચ્છા, શરીરનું ટેમ્પરેચર કેટલા ડિગ્રી હોય? 37.4 ડિગ્રી. ગમે ત્યારે માપો, કડકડતી ઠંડીમાં માપો કે ભર ઉનાળામાં માપો, તમારું શરીરનું ટેમ્પરેચર 37 ડિગ્રી જ બતાવે. એક ડિગ્રી આગું પાછું ના બતાવે. અને માની લો 37.38 બતાવે, તમને ખબર પડે તાવ આવ્યો છે. એક જ ડિગ્રી તાવ બતાવે. હવે સવારે બે જગ્યાએ માલ પડ્યો છે, એક તમારું ફ્રીજ જેમાં 3 ડિગ્રી ટેમ્પરેચર છે અને બીજું તમારું શરીર જેમાં 37 ડિગ્રી ટેમ્પરેચર છે. આ બેમાંથી કયો માલ વહેલો બગડે? શરીર વાળો. અચ્છા, ધ્યાન કોનું રાખો છો? પેલા ફ્રીજ વાળો. શરીરનું ધ્યાન રાખતા બસ સમસ્યાઓ અહીંથી સ્ટાર્ટ થાય છે.
તમે આ નાની ભૂલ સુધારી લો. સવારે ઉઠી શરીરમાં આગલા દિવસે જે કઈ સ્ટોક ભર્યો છે એ શરીરની ગરમીમાં પડે પડે સડી જાય, તમને માંદા પાડે, એ પહેલા એને ખાલી કરવાનું ધ્યાન રાખો. જીવનભર માંદા નહીં પડો, આટલું જ ધ્યાન રાખવાનું છે. કઈ કરવાનું, ઉઠો, આગલા દાવાનું ખાલી ન થાય ત્યાં સુધી નવું નાખશો નહીં. અને દુનિયાના લોકોને આ જ વાતો શીખવો કે ભાઈ સવારે ઉઠીને આગલા દિવસનું ખાલી ન થાય ત્યાં સુધી નવું નાખે નહીં ભાઈ. બસ દુનિયાના બધા લોકો આ નિયમનું પાલન ચાલુ કરશે, હું ગેરંટી આપું છું કે અડધી હોસ્પિટલો તારા વાગશે, માંદા નહીં પડે લોકો. બરોબર છે વાત, સાચી લાગે છે? અચ્છા, હવે સવારમાં બેટરી ફૂલ ચાર્જ હોય એ ખાલી થવાનો ટાઈમ બધાનો સરખો હોય કે અલગ અલગ? જેવું કામ કરે એ ખાલી થાય ને. અચ્છા માની લો તમે સવારે દોડવા ગયા, કસરત કરી, એક્સરસાઇઝ કરી, ખેતરમાં જઈને મજૂરી કરવાની ચાલુ કરી, તો તમારી બેટરી 9-10 વાગે ખાલી થાય. ખાલી થાય પછી ખાવામાં કોઈ વાંધો નથી, જૂનો સ્ટોક વપરાઈ જાય પછી ખાવામાં કોઈ વાંધો નથી, ખાવ ચાલશે, માંદા નહીં પડે. મારા જેવો સવારમાં ચાલવા ના જતો હોય તો મારી બેટરી કેટલા વાગ્યા સુધી ચાલે? 12-1-2 વાગ્યા સુધી આરામથી ચાલવી જોઈએ. બરોબર? અચ્છા આગલા દાડે લગ્નમાં ગયા હોય 500 રૂપિયા ચોલ્લો વસૂલ કરીને આવ્યા હોય તો આખો દિવસ ચાલવી જોઈએ? અચ્છા આ ધ્યાન કોને રાખવાનું, આપણે કે પછી આપણા ફેમિલી ડોક્ટર ફોન કરે ભાઈ કાલ તમે લગ્નમાં ગયા છો તો હવાર બપોર ખાતા નહીં, આવું તો કઈ નહીં થાય. અને ડોક્ટરને ખબર એ ના હોય તમે 500 વસૂલ કરીને આવ્યા છો. આ ધ્યાન આપણે જ રાખવું પડશે. તો સવારે ઉઠી અને ખાવા બેસી જશો નહીં, પહેલા ખાલી કરવાનું ધ્યાન રાખો. સવારે ઉઠીને ચા નાસ્તા નહીં કરવાના, આ બહુ નાની સમજ કેળવવાની છે. હવે બીજો પ્રોબ્લેમ એ છે, બીજો પ્રોબ્લેમ શું છે કે સવારમાં આપણી બેટરી ફૂલ ચાર્જ હોય છે, માર્યું ભરેલું હોય તો એ સવાર સવારમાં પેટમાં બિલાડા કેટલાના બોલે છે, સવારે ભૂખ લાગી જાય છે. હવે માર્યું પેક હોય, બેટરી ફૂલ ચાર્જ હોય તો ભૂખ લાગવી જોઈએ, છતાં ભૂખ લાગે છે, તો ભૂખ કોણ લગાડે છે? તમારું શરીર લગાડે છે કે પછી તમારું દિમાગ ભૂખ લગાડે છે? શરીર ભૂખ લગાડતું નથી, શરીરને તો જરૂર છે જ નહીં, એની તો બેટરી ચાર્જ છે, છતાં તમને ભૂખ લાગે છે, તો આ ભૂખ કોણ લગાડે છે? આ થોડું સમજીએ, કઈ રીતે લાગે છે આને સમજવા એક એક્ઝામ્પલ આપો. તમે જ્યાં બી રહેતા હોય જે સોસાયટીમાં, તમારે પ્રયોગ કરવાનો. સવારે ઉઠીને 9 વાગે રોટલી લઈને બહાર આવવાનું, જે ગાય રોજ આવતી હોય એને બોલાવીને રોટલી ખવડાવવાનું. બીજા દાડે, ત્રીજા દાડે, ચોથા દાડે રોજ સવારે 9 વાગે એ જ ગાયને બોલાવી બોલાવીને રોટલી ખવડાવો. પાંચમા દાડે તમે કામમાં ભૂલી ગયા, પેલી ગાય દરવાજે આવી જાય. અચ્છા ઘડિયાળ જોઈને આવશે, કોણ બોલાવી લાવી? હવે જો ગાયને 4 દાડા ટાઈમસર રોટલી ખવડાવો અને ગાય દરવાજા આવી જતી હોય તો તમે પેટના બિલાડાનું રોજ ટાઈમસર ખવડાવ્યું હોય તો ટાઈમ થાય બિલાડા બોલે જ ના બોલે. બોલો બધા, તમે ટેવ પાડી છે બિલાડાનું ટાઈમસર ખવડાવી 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 ખવડાવી. અચ્છા ગાયને દરવાજા આવતી બંધ કરવી હોય શું કરવાનું? લાકડી લઈને મારવાની, રોટલી આપવાની? અચ્છા ગાય આવે ને એટલે પણ તમારે હંતે નહીં જવાનું, તમે હંતે જાઓ તો ગાયને એમ લાગે બેન બાર ગમ ગયા લાગે છે, તો બિચારી બે ત્રણ દાડા ધક્કા ખા. આપણે ધક્કા નહીં ખવડાવવાના, આપણે એને મોઢું બતાવવાનું કે અમે ઘરમાં છીએ ને તમે રોટલી આપતા નથી, તમે બે દાડા રોટલી નહીં આવે એટલે ગાય આવવાની બંધ થઈ જશે. હવે સવારમાં પેટનો બિલાડો બોલે શું કરવાનું? લાકડી લઈને મારવાનો કે ખાવા નહીં આપવાનો? ખાવા આપવાનો નહીં, બે દાડા ખાવા નહીં આપો એટલે બિલાડા બોલવાના ધીરે ધીરે બંધ થઈ જશે. અચ્છા ઘણાનો બિલાડો ઊંચા અવાજ વાળો હોય,
કારાનુર કરે કઈ ના તો હવે આવા ઊંચા અવાજ વાળા બિલાડો હોય તો ખાવા આપવાનું શું કરવાનું એક ગ્લાસ પાણી પી દેવાનું લે પાણી પી લે ખાવા મળશે નહીં તઈ ના પાણી પાવ એટલે એની મેરે બિલાડા પછી બિલાડો એ કંટાળી કે હાલ ગુમો પાડીએ છે પાણી સિવાય કઈ મળતું બિલાડા એ બંધ થઈ જશે આ ભૂખની સમસ્યા છે બાયોક્લોકની ભૂખ કહેવાય આને હા તમે શરીરને ટેવ પાડી છે આ શરીરમાં એક ઘડિયાળ ભગવાને મૂકી હોય આ ઘડિયાળ તમને દિવસ દરમિયાન કેટલાય કામ કરાવે તમારી પાસે એટલે આ બાયોક્લોકની ભૂખ તમને ટાઈમસર ભૂખ લગાવે અચ્છા ભૂખ ક્યારે લાગવી જોઈએ શરીરમાં સ્ટોક ખાલી થાય એટલે ટાઈમ થાય એટલે અને આપણને ટાઈમસર ભૂખ લાગે છે તો આ સમયની ભૂખમાંથી બહાર આવશો તો જીવન જીવે આરામથી જીવી શકશો આ બહુ મહત્વનું છે તમને સમયની ભૂખ ન લાગે એટલા માટે આપણા શાસ્ત્રોએ દર અઠવાડિયે એક દાડો ઉપવાસ કરવાની વ્યવસ્થા આપી છે કે ભાઈ તમે એક અઠવાડિયું ખાઓ વાંધો નહીં પણ એક દાડો ઉપવાસ કરી નાખો તો તમને પેલા ટાઈમના બિલાડા બોલે નહીં આપણે તો ઉપવાસ તો અને કરીએ તો એ કેવા કરીએ શરીર સાફ કરવાની જગ્યાએ બગાડવાના ધંધા લઈને કરીએ છીએ આ બાયોક્લોક તમને કેવા કામ કરાવે જુઓ ટાઈમસર ઊંઘાડી દે ટાઈમસર ઉઠાડી દે ટાઈમસર ભૂખ લગાડે આ દારૂડિયા રાતે દારૂ પીવા ઘડિયાળ જોવી પડે અને આમ જોવા જો ઘડિયાળ હોય ને પીવા વેચી ગઈ હોય તો એ ટાઈમ થાય એટલે ખબર પડે પીવાનો ટાઈમ આ બધું બાયોક્લોક કરે તો તમે ભૂખમાં આપણને સમયસર ભૂખ લાગે એ ખોટી ભૂખ લાગવી જોઈએ નહીં સ્ટોક ખાલી થાય પછી ભૂખ લાગવી જોઈએ એટલે તમે આ બાયોક્લોકની ભૂખમાંથી બહાર આવો હવે માની લો કે તમે સવારમાં ઉઠીને ખાતા નથી આના ફાયદા કેટલા થાય આ ફાયદા કાઉન્ટ કરીએ સૌથી પહેલો ફાયદો શું થશે કે તમે સવારે ઉઠીને કામ કરવાના તમે સવારે ઉઠીને ખાધું નથી તમે કામ કરશો એટલે શક્તિ વપરાવાની કઈ શક્તિ વપરાશે આગલા દિવસ વાળી તમારી શરીરની ગરમીમાં પડે પડે સડી રહી છે એ પહેલો ખાલી થઈ જશે માલ એટલે રોગ આગળ વધતો અટકી જશે નવો રોગ આવવાનો બંધ પહેલા દિવસથી રિઝલ્ટ તમારી બીમારી આગળ વધતી એ પહેલા દાડાથી જ અટકી જાય સ્ટોપ થઈ જાય નવા રોગ આવવાના બંધ થઈ જાય બીમારી આગળ વધતી અટકી જાય બીજો ફાયદો શું થાય કે તમને કકડીને ભૂખ લાગે સવારથી ખાધું ના હોય સ્ટોક ખાલી થાય પછી જે ભૂખ લાગે એ સાચી જ લાગે તમને બધાને ખબર છે કે જોરદાર કકડીને ભૂખ લાગી હોય તો પથરાય પચી જાય અને આયુર્વેદ તો કહે છે કે સાચી ભૂખનું ભોજન કરશો તો એ અમૃત સમાન થશે બરાબર અચ્છા જોરદાર કકડીને ભૂખ લાગી હોય તો નખરો જતો મોરું મેઠાવાળું શાક નહીં ભાવતું આવું છે તેવું છે કાચું છે પાકું છે બળી ગયું છે જે માણસો ખાવા નખરા કરે એટલે તમારે માની લેવાનું એને ભૂખ અને ખાસ આ બહેનો એ સમજી લેવાની જરૂર છે કારણ કે બહેનો શું કરે છોકરું ખાય નહીં ઘરવાળો ખાય નહીં તો સોગન ખવડાય ખવડાય ખવડે ખાઈ લો મારા આમ એટલે એ ઓફિસમાં નાસ્તો જાપટી ના આવ્યો છે હવે એને ભૂખ નથી તમે પરાને ખવડાવશો તો શું થશે માં તો નહીં પડે શું થશે એટલે ભૂખ ના હોય ને આનાકાની કરે તો એક જ વાર કહેવાનું ભાઈ ખાવાનું તૈયાર છે ભૂખ હોય તો ખાઈ લે પૂછી લેવાનું ભૂખ હોય તો ખા ભૂખ ના હોય તો ના ખાય ભલે એ છોકરો હોય કે ઘરવાળો હોય અને જો તમે આ ધ્યાન રાખશો ને તો તમારો ઘરવાળો તમારા કરતા વધારે લોભુ જીવશે પણ તમે જુઓ મોટા ભાગના ઘરવાળા દોષીઓ કરતા વહેલા જ મળી જાય કેમ સોકન ખવડાય 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 હોય પોતે ભૂખી મળી જાય વહેલો આવું નહીં કરો ભૂખ ના હોય તો ખાવાની ના પાડો અચ્છા ત્રીજો ફાયદો શું થાય
કદી ખાધું નથી, તમારા આંતરડામાંથી નવો ખોરાક લોહીમાં આવ્યો નથી, એટલે કે નવો કચરો આવ્યો નથી. અથવા તમારી કિડની સવારથી બપોર બે રીતે કામ કરે, એમનું કામ ચાલુ જ છે કચરો કાઢવાનું, બરોબર. એનો મતલબ શું થયો કે લોહીમાં નવો કચરો આવ્યો નહીં ને જૂનો કચરો નીકળી ગયો, એટલે તમારું લોહી સાફ થઈ ગયું. જેનું લોહી સાફ એના બધા રોગ માફ. તમે અત્યાર સુધી એવું માનતા હતા કે કબજિયાત બધા રોગોનું મૂળ, આ 50% જ વાત સાચી છે. 50% જવાબદારી તમારા લોહીની ગંદકીની છે. રોજ તમારું લોહી ચોખ્ખું રાખો, શરીરમાં કોઈ રોગ નહીં થતો. રોજ એક ટાઈમનો ઉપવાસ કરો, કાતો પરસેવો પાડીને કચરો કાઢો, આ બહુ જરૂરી છે. અચ્છા, લોહીનો કચરો નીકળી જાય, લોહી સાફ થયું એટલે કચરો નીકળી ગયો. અચ્છા, કચરો તમે ન કાઢો અને કચરો ભેગો જ કરો લોહીમાં. જો તમે કચરાનો નિકાલ નહીં કરો તો ઉપરવાળો કચરો કાઢવા કોકનું મોકલશે. જો આ બહુ સરસ સમજવાની વાત છે, ધ્યાન અહીંયા રાખજો, અંદર અંદર વાતો ના કરશો. જો તમે તમારા લોહીનો કચરો તમે નહીં કાઢો તો ઉપરવાળો મોકલે. કોને મોકલે ખબર છે? રોગ કરવા વાળા વાયરસ મોકલે. કભી આના લોહીમાં કચરો વધ્યો છે? કોચ તમારી આજુબાજુમાં જે વાયરસ આયાત હોય, શરદી વાળો હોય તો શરદીનો ગુસ્સે, મચ્છર હોય તો મચ્છર કરે તો મેલેરિયાનો ગુસ્સે, કોરોનાનો હશે તો કોરોનાનો, ડેન્ગ્યુ વાળો હશે તો ડેન્ગ્યુનો, ગમે તે કોઈક વાયરસ અંદર ગુસ્સે અને એ કચરો લોહીનો ખાઈ ખાઈને એની સંખ્યા વધશે. આ બધા રોગો છે ને, ડેન્ગ્યુ, શરદી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ, ટાઇફોઇડ, મેલેરિયા, ઝેરી મેલેરિયા અને નવો આવ્યો કોરોના, આ બધા શું છે? તમારા લોહીમાં ભેગા થતા કચરાને ખાઈ ખાઈને વધે છે. એટલે તમને શરદી થાય, ગરું પકડાય, એટલે તમારે માની લેવાનું કે લોહીમાં ગંદકી વધી છે, કચરો વધ્યો છે એટલે શરદી થઈ છે, કચરો વધ્યો એટલે જીરણ તાવ આવ્યો છે. એટલે તમારે પહેલું કામ શું કરવાનું? ખાવાનું બંધ કરવાનું. સવારે ગરું પકડાયું, ખાવાનું છોડી દો, આખો દિવસ ઉપવાસ કરો, સાંજ સુધીમાં ગેરંટેડ છૂટી જશે, એક રૂપિયાની દવાની જરૂર નહીં પડે, આરામથી છૂટી જાય. કચરાની ગંદકી હતી, ખાધું નહીં એટલે કચરો સાફ થઈ ગયો, એની મેળે શરદી જઈ, તાવ આવ્યો તો મટી જાય, કાંઈ કરવાનું નથી. લોહીમાં કચરો વધે એટલે જ રોગ આવે, આટલી વાત યાદ રાખો. અને જો તમે કચરો ના કાઢો તો ઉપરવાળો પણ તૈયાર જ છે. તમે નવું મકાન બનાવવાનું વાપરો ના તો ઉદ્યોગ આવે જ ના આવે. અચ્છા, તમારી સોસાયટીમાં કચરાના ઢગલા જ ભેગા કરો, સફાઈ કરાવો જ નહીં તો ભૂંડને બોલાવો પડે, આવી જ જોઈએ સફાઈ કરવા. એટલે તમે કચરો નહીં કાઢો તો ઉપરવાળો મોકલશે. એટલે આ રોગોથી બચવા માટે પણ ઉપવાસ કરવાની રાખો. હવે એક ટાઈમ ઉપવાસ કરવાના આટલા બધા ફાયદા થતા હોય તો રોજ કરવાનું અઠવાડિયે, આખું અઠવાડિયું ખા ખા કરો ને એક આખા દાડાનો, અઠવાડિયાનો આખા દાડાનો ઉપવાસ કરવો, એ કાઠો પડે કે રોજનો એક ટાઈમનો ઈઝી પડે? રોજ એક ટાઈમ ઈઝી પડે, કોઈ તકલીફ વગર એક ટાઈમ આરામથી ઉપવાસ થઈ જાય. રોજે રોજની સફાઈ રોજે રોજ કરો. અચ્છા, ઘરમાં કચરા પોતા રોજ કરો છો, અઠવાડિયે ભેગો કરવા નાખો, ત્યાં નથી ચાલતા તો બસ શરીરની સફાઈ કેમ અઠવાડિયે ભેગી કરવાની? રોજ કરી નાખો. એટલે રોજ એક ટાઈમનો ઉપવાસ કરી નાખો, સવારે ઉઠ્યા બપોર સુધી ખાવાનું. આ લંઘન એને ઉપવાસ કહેવાય. અને દરેક ધર્મવાળાએ ઉપવાસ આપ્યા છે. ઉપવાસ શું કા આપ્યા છે? શરીર સફાઈ કરવા, શરીર બગાડવા. અને આપણે ઉપવાસ કેવા કરીએ? રૂપાળા રાજગરાના શીરા, બટાકાની ભાજીઓ, આબુદાનાની ખીચડીઓનું ફરારી પીઝા. આ ઉપવાસના દ્વારા શરીર સાફ કરો છો, બગાડો છો. આ ઉપવાસ સમજવા જેવો મુદ્દો છે અને વાસ્તવિકતા છે. મને કહેતા આ ઘટનાઓ જે મેં જોઈ છે એને કહેતા મને શરમ આવે છે. રિયાલિટી કેવી હતી હું તમને એક એક્ઝામ્પલ આપું. કોરોનાની સેકન્ડ વેવ આવી, એ વખતે આપણે ચૈત્રી મહિનો ચાલતો હતો, મુસલમાનોમાં રોજા ચાલતા હતા.
અચ્છા મુસલમાનો ગમે તેવા હશે પણ ધર્મના નિયમોનું પાલનમાં એમનાથી પાક્કા કોઈ નથી. એમનું બાનાનું ટેણિયું હોય કે 80 વર્ષનો બુઢ્ઢો હોય, બધા રોજા કરે. એ લોકોએ, બધા લોકોએ રોજા કરેલા એટલે એ સમયે કોરોનાની બીજી સેકન્ડ વેવની અંદર મુસલમાનના લોકોને હોસ્પિટલાઇઝ બહુ થવું પડેલું નહીં. અને આપણા લોકોને તો ખબર જ નથી, ચૈત્રી નવરાત્રી ચાલે છે, કોઈએ ઉપવાસ કરેલા નહીં, અને આપણા હિન્દુઓએ હોસ્પિટલોના ખાટલા ને બાટલા બધું ખૂટાડી પાડી. તમે ધર્મનો, આટલી બધી ધર્મની તમને ગર્વ હોય તો ધર્મના નિયમોનું પાલન તો કરો. આપણા મોદી સાહેબ વર્ષની 4 નવરાત્રીઓ કરે છે, 9 દિવસ 4 વખત વર્ષમાં ખાલી લીંબુ પાણી ભરે છે. અને આપણે એક ટાઈમ ઉપવાસ કરવો હોય તો જાણે મળી ગયા એમ કરો છો. અને પાછું મગજમાં અભળાયું હોય, માંદુ પડે એટલે બધા ઘરવાળા ઉપર ચડી દે, ખાઈ લે નહીં તો અશક્તિ આવશે. તમે ખવડાવી ખવડાવીને હોસ્પિટલો ભેગા કરો છો, ખાવાની શું જરૂર છે? ગાયો ભેંસો માંદી પડે તો એ ખાવાનું છોડી દે છે. અને તમે ભણેલા ગણેલા ને એટલી ખબર પડતી નથી શરીરમાં બે પ્રોબ્લેમ આવ્યો છે તો ખાવાનું બંધ કરીએ, આટલી સૂઝ આપણને નથી. પેલા અભણ ઢોરને ખબર પડે છે. આ ઉપવાસ, બીમારી ના હોય એ વખતે ઉપવાસની ટ્રેનિંગ તમે બી લઈ લો અને બાળકોને પણ આપો. જો બાળક ઉપવાસ કરતા શીખી લેશે તો જે દિવસે એને શરદી થઈ હશે, તાવ હશે, એ દિવસે ખાવાનું છોડી દેશે, વગર દવાએ સાજો થઈ જશે. એટલે તમે એક કહેવત સાંભળી છે કે શરદી થાય દવા લાવો તો પોતદારે મટર અને દવા ના લાવો તો તૈંદારે મટર, આવું કેમ થાય? આના પાછળ પણ સાયન્સ કેમ આવું થાય? જો તમે દવા લાવો એટલે ડોક્ટર સાહેબ ત્રણ ટાઈમની દવા આપો. અચ્છા, દવા ખાવા માટે ભોજન કરાવો. એક બાજુ ભોજન કરીને ખવડાવી ખવડાવીને વાયરસને વધારવાનો, બીજી બાજુ દવા આલી આલી મારવાનો. આવું કરતા કરતા પોતાને ઠેકાણ પડે. અચ્છા, તમને શરદી થઈ છે, દવા લાવો નહીં. અને ભગવાનનો નિયમ છે કે જે પ્રાણીને બીમારી આવે એટલે તરત ભગવાન એની ભૂખ અને તરસ બંધ કરી નાખે. તમને શરદી થઈ હોય, તાવ આવ્યો હોય એટલે તમારી ભૂખ અને તરસ ખતમ કરી નાખે, તમને લાગે જ નહીં. અને તમને ભૂખ તરસ લાગે નહીં, તમે ખાવ નહીં તો એની મેરે તૈંદારે હાજા થઈ જાવ. દવા ખાઈને પોતદારે હાજા થવું કે વગર દવાએ તૈંદારે હાજા થવું સારું? પણ ના, આપણે તો માણસ માદુ પડ્યો ઘરનો એટલે માથા ચડી દેવાનું, ખાઈ લે, પેલા ખાઈ લે, શક્તિ ના આપી જોઈએ. ખવડાય ખવડાય ધ્યાન રાખ. શરીર સાચવવા માટેના બે જ વાતો છે, રોજે રોજ શરીરની સફાઈ અને ભૂખ ના હોય તો ભોજન ના કરવું, અને બીમાર પડો એટલે તરત એક દાડો ઉપવાસ કરી નાખો. અને આ ઉપવાસના કેવા કેવા રિઝલ્ટ મળે. અમારા એક ડોક્ટર સાહેબ ચિલોડામાં, એક નાના ગામડામાં અમારા ફોલોઅર્સ, કોરોનામાં હોસ્પિટલોમાં જગ્યાઓ નથી, ખાટલા બાટલા બધું ખૂટી પડેલું, લોકો જાય ક્યાં? તો એ ડોક્ટર સાહેબના ત્યાં છેલ્લે ના છૂટકે પેશન્ટો ત્યાં જાય, કે ત્યાં હોસ્પિટલમાં જગ્યા નહીં તો ત્યાં જાય. હવે કેવા પેશન્ટ આવતા ખબર તમને? 40-40, 50-50 ઓક્સિજન લેવલવાળા પેશન્ટો એમના ત્યાં આવતા હતા. હોસ્પિટલમાં જગ્યા નહીં, એમના ત્યાં આવે એટલે ડોક્ટર શું કરે ખબર? ખાટલા ખેતરમાં પાથરેલા ઝાડને ચાલ ઊંઘાડી દી, ઊંઘી જાઓ, ખાવા પીવા તમે દાણા આપ્યું જ નહીં, ત્રીજા ઝાડ બધા ઊભા થઈને ઘેર જતા રહે. પચાસ ઓક્સિજન લેવલવાળા પેશન્ટો ઉપવાસ કરાવીને સાજા કરી નાખે, ડોક્ટરે 1 રૂપિયાની દવા આપ્યા હોય. અને આપણને અહીંયા તો જેવું 90થી ઓછું થાય એટલે હોસ્પિટલમાં ઘૂસી જવાનું. અને હોસ્પિટલમાં જવાની જે વૃત્તિ છે ને, કેવા રિઝલ્ટ લાવે. મારા સગા કાકા કાકી, એમને કોરોનાનો ખાલી રિપોર્ટ પોઝિટિવ, શરીર ઉપર કોઈ સિમ્પટમ્સ નહીં, નહીં ગળું, નહીં તાવ, નહીં શરદી, કાંઈ નહીં. અને આ બંને જણા ખાલી પ્રિકોશન માટે છોકરાઓ ઘરમાં છોકરાઓને કોરોના ના લાગે એટલે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. એક વ્યક્તિની 1 મહિના પછી લાશ બહાર આવી, બીજાની 1.5 મહિને લાશ બહાર આવી, અને 10 લાખ રૂપિયા પડાવી લીધા નફાના,
માણસ હાલતો ચાલતો હોસ્પિટલમાં છે અને મરીને બાળાય. હોસ્પિટલો લોકોને સાજા કરે છે કે મારે આવી હાલત છે. તમારે તમારી જાતને સંભાળવાનું તમારે જાતે શીખવું પડશે. કોકના ભરોસે નહીં જીવો. હવે સવારથી બપોર ઉપવાસ કરશો એટલે તમારો આમ લોહી સાફ થઈ જશે. સવારે એનિમા લેશો તો આંતરડા સાફ થઈ જશે. બરાબર છે. હવે બપોરે ભૂખ લાગી ખાવાનું, શું ખાવાનું? તો હવે ખોરાક આપણા કયા કહેવાય? તો પહેલાં આપણે એ જોવું પડશે કે આપણું શરીર કયું છે. માંસાહારી છે કે શાકાહારી? શાકાહારી. આપણા આ સિગ્નલ અહીં બતાવ્યા છે કે ભાઈ આપણા નખ માંસાહારી જેવા નથી, આપણા દાંત માંસાહારી જેવા નથી, આપણી પાણી પીવાની સ્ટાઇલ માંસાહારી જેવી નથી, ખાવાની સ્ટાઇલ માંસાહારી જેવી નથી. આપણે 100% શાકાહારી છે. અને શાકાહારીનો ખોરાક ભગવાને કીધો છે કે માળો ખોરાક પત્રમ ફલમ પુષ્પમ તોયમ. ભગવદ્ ગીતામાં સ્પષ્ટતાપૂર્વક લખ્યું છે. એટલે આપણે પાંદરા, શાકભાજી, ફ્રૂટ, સલાડ, તંબૂળ, અનાજ, કઠોળ, ડ્રાય ફ્રૂટ એ આપણો ખોરાક છે. તો હવે ખોરાકમાં શું ધ્યાન રાખવાનું? ખોરાક જો તમે રાંધીને ખાશો તો એસિડ થશે, કાચો ખાશો તો અલ્કલાઈન રહેશે. અને દુનિયાના બધા શાકાહારી પ્રાણીઓ રાંધ્યા વગરનું જ ખાય છે એટલે બધા સાજા છે, એમને રોગ નથી. એ મેક્સિમમ તમે કાચું ખાવાનું આગ્રહ રાખજો. હવે ખોરાકના પ્રકાર વિશે થોડી માહિતી લઈએ કે ખોરાકના કેટલા પ્રકાર હોવા જોઈએ અને આપણે કયા પ્રકારના ખોરાક વધુ ખાવાને કયા ન ખાવા. આને સમજવા એક એક્ઝામ્પલ લઈએ. આપણે બધા બાઇક વાપરીએ છીએ. અચ્છા, બાઇક ચલાવવા પેટ્રોલ ભરીએ છીએ. પેટ્રોલનું કામ છે બાઇક ચલાવવાની તાકાત આપવાનું. અચ્છા, પેટ્રોલ ભરીને ગાડી ચલાય ચલાય કરો અને બાઇક બગડ્યું તો પેટ્રોલથી રિપેર થાય ન થાય? અચ્છા, જે સામાન ગાડી રિપેર કરવા લાવે પેટ્રોલની જગ્યાએ ચાલે? નહીં ચાલે. આનો મતલબ કે ગાડીનો જે ખોરાક ગાડી ચલાવવાની તાકાત આપે એ ખોરાક ગાડી ચલાવી આપે, રિપેર કરી આપે, અને જે ખોરાક રિપેર કરે ગાડી ચલાવી આપે નહીં. આ નિયમ આપણી શરીરની ગાડીને લાગુ પડે. તમારે મહેનત કરવી છે, શક્તિની જરૂર છે, તો તમારે શક્તિવાળો ખોરાક ખાવો પડે, જેને કેલરી કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? કેલરી. અચ્છા, તમે કામ કરો, ઘૂંટણ ઘસાય, તો જે તાકાતવાળો ખોરાક હોય એ ઘૂંટણ રિપેર કરી આપે? ના કરી આપે. રિપેરિંગનો સામાન અલગ આપવો પડશે. રિપેરિંગના સામાનને આપણે પોષક તત્વો કહેવાય, અંગ્રેજીમાં ન્યુટ્રિશન કહેવાય. એટલે તમારે બે પ્રકારનો ખોરાક ખાવો પડે, એક તાકાત આપે, બીજો રિપેર કરે. અચ્છા, બાઇક ગેરેજમાં લઈને ગયા ત્યાં રિપેરિંગનો સામાન પડ્યો અને કારીગર ના હોય તો રિપેર થાય ન થાય? તો હવે રિપેરિંગના કારીગરો પણ શરીરમાં વધે અને પૂરતા રહે એનું પણ ધ્યાન રાખવું પડે છે. એવો ખોરાક પણ ખાવો પડશે. અચ્છા, પહેલેથી તમે નકામાય કચરા ખાઈ ખાઈને શરીરના દરેક સ્કેરપટમાં કચરા જમાવટ કર્યા છે. હૃદયમાં બ્લોકેજ થઈ ગયા છે, કિડનીમાં પથરી થઈ ગઈ છે, તમારું પેન્ક્રિયાસ કચરાથી જામ થઈ ગયું છે, ડાયાબિટીસ થઈ ગયો છે. તો આ બધા સ્પેરપાર્ટમાં ભેગા થયેલા કચરાને તોડીને કાઢે એવો ખોરાક પણ ખાવો પડે. હા, ગાડીનું કાર્બોરેટર બગડ્યું હોય તો કાર્બોરેટર બહાર કાઢીને સાફ કરીને પાછું ભરાવાય. આપણું હૃદય બગડ્યું હોય તો ભાઈ બહાર કાઢીને સાફ કરીને પાછું ભરાવાય નહીં. એ તો હૃદય ચાલુ જ રાખવું પડે અને એવો ખોરાક ખાવો પડે જે કચરો કાઢી આપે. એટલે ટોટલ તમારે ચાર પ્રકારના ખોરાકનું ધ્યાન રાખવું પડે. એક, શરીરમાં તાકાત આપે, બીજો રિપેર કરે, ત્રીજો શરીરના કારીગરો વધારી આપે, અને ચોથો શરીરમાં ભેગો થયેલો કચરો કાઢી આપે. આવા ચાર પ્રકારના ખોરાક અને આપણે ખાઈએ પાંદરાથી લઈને ડ્રાય ફ્રૂટ્સ, તેમાંથી કયો ખોરાક શું કામ કરે શરીરમાં એ વાતો થોડી સમજીએ. તો આના સાદા કુદરતના નિયમો છે સમજવા, એમાં મારું કાંઈ નથી. મેં તો કુદરતી જે કંઈ બતાવ્યું છે એમાંથી અલગ કાઢીને તમને બતાવું છું, ભાઈ આવું આવું તમારે માનવાનું. તો ભગવાન શું કહે છે કે જે ખોરાક તમે ખાવ છો એને પાણીમાં નાખો, પાણીમાં નાખો એટલે કાં તો તરે કાં તો ડૂબે. જે તરે આ બધું રિપેર કરે અને જે પાણીમાં ડૂબે આ બધું તાકાત આપે. જે તાકાત આપે રિપેર ના કરે, રિપેર કરે તાકાત ના આપે. આટલું યાદ રાખવાનું.
અચ્છા કયા તરે કયા ડૂબે? પાંદરા, શાકભાજી, ફ્રૂટ આ બધા પાણીમાં તરે, એટલે બધા રિપેરિંગનો સામાન આપે. અચ્છા બીટ, ગાજર, બટાકા, શક્કરીઓ, કંદમૂળ, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ આ બધું ડૂબે એ શું આપે? તાકાત. જે તાકાત આવે રિપેર ના કરે, રિપેર કરે તાકાત ના આવે. અચ્છા મનુષ્ય હજારો વર્ષથી બે વસ્તુ ખાય છે, શાકભાજી આપણે ખાઈએ છીએ પાણીમાં તરે એવી, શાના માટે ખાઈએ છીએ? પોષક તત્વો માટે, રિપેરિંગના સામાન માટે. અનાજ પાણીમાં ડૂબે શાના માટે ખાઈએ છીએ? તાકાત માટે. બરાબર. હવે એક નાની ભૂલ કરીએ છીએ, જુઓ તમે કોબી કે રીંગણ લાયા શાક કરવા, અચ્છા એને સમારે, સમારેલા કોબી રીંગણ પાણી નાખો તરે કે ડૂબે? તરે. એનો મતલબ પોષક તત્વોથી ભરેલા છે. તમે ખાવ તો શરીરમાં ન્યુટ્રિશન મળશે, રિપેરિંગ થશે. હવે આ ખાવાનું હતું સમારેલું શાક, એની જગ્યાએ વઘાર કર્યો, ગરમ કર્યું, કુકરમાં બાફી દીધું, હવે પાણી નાખો તરે ડૂબે? ડૂબે. અચ્છા જે ડૂબે એ શરીરમાં શું આપે? શક્તિ. એટલે તમે શાક ખાધું શક્તિવાળું, જોડે રોટલિયા ભાખરિયા ખાધા શક્તિવાળા, રિપેરિંગ વાળું શું ખાવ છો? આખી જિંદગી કંઈ ખાવ છો? હવે ઢીંચણ ઘસાતા જાય, રિપેર કોણ કરશે? સામાન જ તો આવતા નથી. અચ્છા પેન્ક્રિયાસ બગડ્યું છે, રિપેરિંગનું સામાન આવતા નથી. હૃદય બગડ્યું છે, પંપિંગ ઓછું થઈ ગયું છે, સામાન તો આવતા નથી. ક્યાંથી કેપેસિટી છે? બસ આ ભૂલો સુધારો. એટલે અહીંયા નિયમ શું કહે છે ભગવાન? કે જે ખોરાક, જે શાકભાજી પાણીમાં તરે એને કદાપી ગરમ કરીને ન ખાશો, નહીં તો કોઈ પોષક તત્વ મળશે. અચ્છા ભગવાન બીજું પણ કહે છે કે જેટલો ખોરાક વજનમાં હલકો એટલા પોષક તત્વો વધારે, અને જેટલો વજનવાળો એટલી તાકાત વધારે. અચ્છા પાંદરા અને શાકભાજીમાં હલકું કોણ? તો વધારે પોષક તત્વો શાકભાજી મળે પાંદરામાં? પાંદરામાં. અચ્છા સસ્તું શું પડે? અચ્છા ગુજરાતીઓને હું શીખવવું પડે સસ્તું સારું મફતનું ઉધાર, અમદાવાદની પહેચાન. તમને જેમાં ઓછા ખર્ચે વધારે માલ મળે એ જ પહેલો ખવાય. એટલે પાંદરાના પૈસા ખર્ચાય, શાકભાજીના ખર્ચાય નહીં. હા અચ્છા અનાજમાં, અનાજ બી તાકાત આલે, ડ્રાય ફ્રૂટ છે શું આલે? તાકાત જ આલે. અચ્છા તમે અનાજ ખાઓ, એક એક ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ અનાજ ખાઓ તો 4 કિલો કેલરી મળે, અને 1 ગ્રામ તેલ ખાઓ તો તમને 9 કિલો કેલરી મળે. એટલે પેલા અનાજ કરતાં ડબલ કે 1.5 ગણું થયું. બરાબર. તો અનાજના પ્રમાણમાં ડ્રાય ફ્રૂટ્સ તમને 2.5 ગણી તાકાત આલે વધારે, પણ ભાવમાં 2.5 ગણો ફરક છે કે 10 ગણો ફરક છે? 10 ગણો ફરક છે, એનાથી વધારે. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે તમે અનાજ ખાઓ અને ડ્રાય ફ્રૂટ ખાઓ, શક્તિમાં 2.5 ગણો જ ફરક પડે, પણ ભાવમાં 10 ગણો ફરક છે. તો ડ્રાય ફ્રૂટ ના પૈસા ખર્ચીને ખવાય નહીં, લગ્નમાં ગયા હોય મફત મળે તો લઈ લેવાય, પૈસા ખર્ચીને ડ્રાય ફ્રૂટ ખવાય નહીં, એનો ફાયદો કઈ નથી, એના કરતા અનાજ સસ્તું પડે. બરાબર. તો અહીંયા પણ ધ્યાન રાખો, પાંદરા અને શાકભાજીમાં પાંદરા સસ્તા છે અને શાકભાજી કરતા વધારે પોષક તત્વો આપે, તો આપણે પાંદરા જ ખાવાનો આગ્રહ રાખવાનો. જો અહીંયા આખી આખી કમ્પેરિઝન છે, તો સૌથી હલકું શું? પાંદરા. તો સૌથી વધારે પોષક તત્વો પાંદરામાં, એનાથી વજનવાળું શાકભાજી ફ્રૂટ. તો શાકભાજી ને ફ્રૂટમાં પાંદરા કરતા પોષક તત્વો ઓછા હોય અને પાંદરા કરતા શક્તિ વધારે હોય, એનાથી વજનવાળું સલાડ કંદમૂળ. તો શાકભાજી કરતા કંદમૂળમાં તાકાત વધારે હોય, પોષક તત્વો ઓછા હોય, એનાથી વજનવાળું અનાજ કઠોળ. તો અનાજ કઠોળમાં સલાડ કરતા વધારે તાકાત હોય, પોષક તત્વો ઓછા હોય, અને સૌથી વધારે વજનવાળું તો ડ્રાય ફ્રૂટ. તેમાં શક્તિ સિવાય કાંઈ ના હોય, રિપેરિંગના નામે મીંડું, એટલે તાકાત માટે જોઈતું હોય તો એ ડ્રાય ફ્રૂટ ખવાય. હવે આ પાંદરાઓમાં, પાંદરાઓમાં કેવા પોષક તત્વો અહીંયા લખ્યા છે?
કે ભાઈ સરગવાના પાનમાં દૂધ કરતા 10 ગણું કેલ્શિયમ હોય, અને આપણે દૂધ સુકા પીએ છીએ કેલ્શિયમ માટે. તમારા કેટલાય સગા સંબંધીઓ ઢીંચણના ઓપરેશન કર્યા છે, એમની ખબર કાઢ્યા હોય પૂછતા હોય કે ભાઈ આખી જિંદગી દૂધ નતા પીતા, હવે દૂધ પીતા હતા તો ઢીંચણ ઘસાઈ કેમ ગયા, કાપા સુકા પડ્યા, સમજ પડે? એટલે દૂધ કરતા પાંદડાઓમાં કેલ્શિયમ વધારે હોય, મફત છે ખાતા નથી. અચ્છા, સરગવાના પાનમાં દૂધ કરતા 10 ગણું કેલ્શિયમ હોય, તમે જે મીઠો લીમડો વઘાર કરવા વાપરો છો ને એમાં સરગવાના પાન કરતા ડબલ કેલ્શિયમ હોય, તો દૂધ કરતા કેટલું થયું? હવે દૂધ માટે ભેંસો કે ગાયો રાખી હોય તો દૂધ ખવાય નહીં, એને વેચી મળાય, અને એ પૈસામાં પેલો મીઠો લીમડો લાઈને ખવાય. સસ્તો પડે, ફાયદો વધારે થાય, દૂધ ખાવાનો કોઈ મતલબ નથી કેલ્શિયમ માટે. અચ્છા, ગાજર કરતા વિટામિનો વધારે હોય, દહીં કરતા પ્રોટીન વધારે હોય, અને આવું તો ઢગલા બંધ હોય, અને આ સરગવામાં જ હોય એવું નહીં. સરગવા કરતા પણ વધારે પોષક તત્વો આપે એવો આપણો દેશી ગામડામાં વવાતો રજકો છે. આ રજકાને અંગ્રેજીમાં અલ્ફા અલ્ફા કહેવાય, પણ તમે ગામડા જઈને એમ કહો કે આમાં તો પુષ્કળ પોષક, આ તો ઢોળ ખાય, મારે ખાવાનું? આ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘું કોઈ પાંદરું વેચાતું હોય પ્રોસેસ કરીને તો એ છે રજકાનું પાન. રજકાના પાન, અલ્ફા અલ્ફાના પાનના પાવડરો, એની ગોળીઓ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘા ડોલરના ભાવે વેચાય છે, એટલા પોષક તત્વો આ પાંદરામાં છે. એટલે પહેલો ટોપ નંબર આવે રજકો, બીજો સરગવાનું પાન, અને ત્રીજો નંબર ઘઉંના જવાર આવે, ચોથો નંબર મેથીનું પાન આવે, પાંચમો નંબર મીઠો લીમડો આવે, અને એના પાછળ પાલક ફુદીનો બધું પાછળ જાય. સૌથી સારા પાંદરા આ બધા. હવે આ બધા પાંદરા મળે તો ઠીક છે, ના મળે તો જે મળે એ ખાવાના. અચ્છા, કયા પાંદરા ખવાય? વાંદરા ખાય બધા, આપણે આપણા મન વાંદરામાં શું થયું? ખાલી પૂંછડી જ નથી, બાકી કોમ તો વાંદરા જેવો જ કરીએ છીએ. હવે તમે શહેરમાં રહેતા હોય ને વાંદરા ક્યાં શોધવા જાઓ, એટલે તમને એક નિયમ બતાવું કે આ પાંદરું ખાવું ના ના ખાવું. તો જે વનસ્પતિ ઝાડ હોય, છોડ હોય, વેલો હોય કે ઘાસ હોય, જેનું ફળ અને ફૂલ તમે ખાઈ શકો એ તમામના પાન ખવાય. કેટલી શાકભાજી, ફ્રૂટ, સલાડ, કંદમૂળ, અનાજ, કઠોળ, ડ્રાય ફ્રૂટ, જેટલું બી તમે ખાવ છો બધાના પાન તમે ખાઈ શકો. ખાલી બે અપવાદ છે, કયા ન ખાવા? જેનું ફળ ખવાય પણ પાન ના ખવાય. તો એમાં એક છે કે જેનું ફળ ખવાય પણ એ પાનનું તોડવાનું દૂધ નીકળે તો નહીં ખાવાનું. તમે ચીકુ ખાઈ શકો, ચીકુના પાનનું તોડો શું થાય? દૂધ નીકળે, એ નહીં ખાવાનું. બીજું, જેનું ફળ ખવાય પણ પાંદરું મોઢામાં મૂકો અને ભયંકર કડવું લાગે તો નહીં ખાવાનું. તમે પપૈયું ખાઈ શકો, પપૈયાના પાનનું મોઢામાં મૂકો તો ભયંકર કડવું લાગે તો એ નહીં ખાવાનું. બાકી એ સિવાયના બધા પાંદરા ખાઈ શકાય. જે મળ્યું, તમારા ઘર આગળ આંબાનું ઝાડ છે, આંબાના પાન લેવાય, આસોપાલવ લેવાય, બીલીપત્ર હોય લેવાય, મીઠો લીમડો હોય તો લેવાય, દૂધીનો વેલો હોય તો લેવાય, શેરડીનો છોડ હોય તો એના પાંદરાએ ખાવાય. જે શાકભાજી, સલાડ, ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ, જેના બી બદામનું ઝાડ હોય તો એના પાંદરા બી ખવાય. શરત શું, દૂધ અને કડવું ના હોવું જોઈએ. અને માની લો કે કાંઈ ના મેળ પડે તો માર્કેટમાં બધું મળે જ છે, પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો બધું મળે, આ બધું લઈ આવો ઘરે. એ તમારા પાંદરા ઘરે લઈ આવવાના, આપણે કંઈ વાંદરા નથી ઝાડ ઉપર બેહીન ખાઈ આવીએ, અને જેને એવી આવડત હોય તો એનાથી ઉત્તમ કાંઈ નહીં. ઝાડ ઉપર બેહીન પાંદરા ખાઈ શકતા હોય તો એનાથી ઉત્તમ કાંઈ નહીં. પણ શરમ આવે તો આપણે એવું નહીં કરવાનું, બરાબર? પાંદરા ઘરે લઈ આવવાના, ઘરે લઈ આવવાના, ધોઈ કાઢવાના, ચોખ્ખા કરવાના. માની લો ચિકાસ હોય તો મીઠાના પાણીમાં એને થોડી વાર ડબોળી રાખો, એટલે પાંદરા ઉપરની ચિકાસ હોય બધી જતી રહે. સાફ કરી દો, ચોખ્ખો પાંદરા રાખો, ખરાબ ફેંકી દો. હવે પાંદરાના ઝીણા ટુકડા કરો, મિક્સરમાં નાખવાના, ચટણી બનાવી એમ થોડું પાણી નાખવાનું, વધારે પડતું નહીં, બરોબર ક્રશ કરવાનું. અચ્છા, ક્રશ કરો એટલે પાછા પાંદરા અંદર ગરમ થાય મિક્સરમાં, અને ગરમ થાય તો પાછા પોષક તત્વો નષ્ટ થઈ જાય.
એટલે એનાથી બચવા શું કરવાનું? જે પાણી રેડો એ ફ્રીજનું ઠંડુ પાણી રેડવાનું. કયું રેડવાનું? ઠંડુ. એટલે તમે ઠંડુ પાણી રેડી મિક્સરમાં ક્રશ કરશો એટલે પેલો જ્યુસ ગરમ થઈ જશે નહીં. હવે આ જે ક્રશ કરી નાખ્યો એને મોટું ગળનું રાખવાનું, નાયલોનનું, આ ગળનામાં નાખી અને બરોબર નીચોય રસ કાઢવાનો. કારણ કે તમે ચટણી બનાવો એમ પાણી ઓછું નાખ્યું હશે તો એને નીચોવા માટે દબાવીને કાઢવો પડશે ગળનામાં. તમે પેલી સ્ટીલની ગળનીમાં નાખો અને હાથે દબાવશો ને તો કંઈ બહુ રસ નીકળશે નહીં. એટલે નાયલોનનું ગળનું અમારા સેન્ટર ઉપર મળે ને, અહીંયા બી અત્યારે જ્યુસ કાઢવા લાવેલા જ છે. આપણે અત્યારે રસોડું ચાલે છે તે બરોબર નીચોઈને રસ કાઢવાનો. અને બરોબર નીચોવાતું ના હોય ને તો જેના ઉપર બહુ દાંત ભરાયેલી હોય એનું નામ દઈને નીચોવાનો, તાકાતથી બધો રસ નીકળી જાય. બે કોમ થઈ જાય, પેલા એને ગાળો દેવાનો સંતોષ એમ મળી જાય, રસ એ નીકળી જાય, ગ્લાસ ભરી દેવાનો. હા અચ્છા, હવે આ લીલા પાનનો રસ બનાવ્યો, ગ્લાસ ભરી દીધો, હવે એને પીવા જો ભાવે ઉપરવાળા અવતાર શાના માટે હાલે છે? 84 લાખ યુની પૂરી કરીને માણસ બનાવ્યા છે, ખાઈ પીને મજા કરવા તો માણસ બનાવ્યા, અને લીલા પાનનો રસ પીવા જઈએ અને ભાવે નહીં, ચાલે ના ચાલે? ચલાવવાનું એ નહીં, એ ભાવે એવું કરવાનું. તમે આનંદપૂર્વક જીવી શકો એટલા માટે ભગવાને શું આપ્યું છે? મગજ આપ્યું છે બુદ્ધિ વાપરવાની. પણ આપણે જો જરૂર છે તે બુદ્ધિ વાપરતા નથી, ના જરૂર હોય તે પહેલી વાપરીએ. આ લગ્ન ગાળો આવે ને હાડીઓ લેવા જાય ને બહેનો, તો ધ્યાન રાખ્યું લગ્નમાં પહેરવાની છે એટલે કાળી લીટી કે કાળા ટપકાવાળી હાડી નહીં લાવવાની, પણ મોથો કાળો કરીને વગોડા નાચે એ ચાલે. મોથું કાળું કરવા મોધું નહીં ને કાળી લીટીવાળી હાડી ના પહેરાયા કેવું? એટલે જે બુદ્ધિ વાપરવાની છે તે વાપરતા નથી. અહીંયા બુદ્ધિ વાપરવાની, લીલા પાનનો રસ ન ભાવે તો બુદ્ધિ વાપરો, એને ભાવે એવો કરો. ક્યારે ભાવે? સ્વાદ હોય તો. કેટલા હોય? ગળ્યો, ખાટું, તીખું, ખાડું, તૂરું, કડવું. અચ્છા, ખાડો તૂરું કડવાનું તો મજા ના આવે, પણ ગળ્યો ખાટો તીખો હોય તો ભાવે ને? તમને ગળ્યું ભાવતું હોય તો એની અંદર ગોળ નાખો, ખજૂર નાખો, મધ નાખો, કેળા નાખો, ચીકુ નાખો, ગળ્યા ફ્રૂટ નાખો, સફેદ મૂળસ વાપરવાની નહીં. તમને ખાટું ગમતું હોય તો લીંબુ, પાઇનેપલ, સંતરા, મોસંબી, નારંગી, કાચી કેરી, ટામેટા, આમળી, આમળા કે કોકમ, તમને જે ભાવે એ ખટાશ નાખવાની છૂટ. તમારે તીખું જોઈતું હોય તો લીલા મરચાં, આદું નાખો, કાળા મરી નાખો, ફુદીનો નાખો, કે ચાટ મસાલો, પંજાબી મસાલો, કે જે બી મસાલા નાખવા હોય નાખવાની છૂટ. અને તમારે ખાડું જોઈતું હોય તો સંચર અથવા સિંધવ નાખવાની છૂટ, સફેદ મીઠું વાપરવાનું. તમારે ચારે સ્વાદ જોઈતા હોય તો ચારે ભેગા કરવાનું, ગળ્યો ખાટો તીખો ખાવો, ટેસ્ટી બનાવવાનું. કારણ કે ઘરમાં બધાના સ્વાદ અલગ જોઈએ, છોકરાઓને ગળ્યું જોઈએ અને મોટાને ખાટું જોઈએ, તમારે તીખું જોઈતું હોય, હવે બધાના અલગ અલગ સ્વાદ કરવા જશો તો થાકી જશો, ટાઈમ બગડશે. એટલે તમારે બધા સ્વાદ ભેગા કરીને ગ્લાસ બનાવી દેવાનો, અને જેને જે સ્વાદ ગમતો હોય એ ધ્યાન રાખવાનું, અને એને ગ્લાસ પકડાવો એ પહેલાં જ બોલવાનું, લે બેટા ગળ્યું છે. એટલે પેલો પીવો એટલે એને ગળ્યું ગળ્યું જ લાગે, એને બીજા સ્વાદ નહીં આવે. હા, બુદ્ધિ વાપરજો નહીં તો તમે થાકી જશો. બધા સ્વાદ ભેગા કરીને બધાને આપવાના. અચ્છા, હવે આ જ્યુસ બનાવ્યો રસોડામાં, ઊભા ઊભા ગટગટા પીને નહીં જવાનો. તમારા કાચનો ગ્લાસ ભરી ચમચી લઈને બહાર આવવાનો, બાલ્કનીમાં ખુરશી પાથરીને બેસીને શાંતિથી પીવાનો. અહીંયા ભગવાનના નિયમોનું પાલન કરવાનું છે. ભગવાન શું કહે છે કે તમે જે કંઈ કામ કરો એમાં આનંદ લો. દરેક કામમાં ખાવો હોય તો આનંદ આવવો જોઈએ, રસોઈ કરો તો આનંદપૂર્વક, નોકરી ધંધો કરો તો આનંદપૂર્વક કરવાનું. જો આનંદપૂર્વક નહીં કરો તો એ કામમાં સાર નહીં આવે. એટલે તમારા જ્યુસ પીવો છો તો આનંદ આવવો જોઈએ, અને ટેસ્ટી હશે તો તમને આનંદ આવશે. બીજો નિયમ ભગવાનનો શું છે કે ભગવાન શું કહે છે કે જેટલું અંદર પેટમાં નાખો એટલી મોઢાની લાળ સાથે જવી જોઈએ. તમે એક ગ્લાસ જ્યુસ પીવો તો એક ગ્લાસ લાળ સાથે ઉતરવી જોઈએ. એટલે તમારે ચમચી ચમચી, હા, આઈસ્ક્રીમ ખાતા હોય બાલ્કનીમાં બેસી એક ચમચી રસ લેવાનો, મોઢામાં મૂકવાનો, મમળાવાનો, લાળ ભેગી કરવાની, આનંદ લેવાનો, પીવાનો, પછી બીજી ચમચી લેવાની, ધીરે ધીરે આ રીતે પીવાનું. અને તમે કાચનો ગ્લાસ લઈને બેઠો હશો બાલ્કનીમાં તો પાડોશીને દેખાશે તમે કોક લીલું પીવો છો, સ્ટીલનો હશે ખબર નહીં પડે. એટલે 2-3 તારે પાડોશી એ પૂછશે આ રોજ લીલું લીલું શું પીવો છો.
મજા લેવાની, પાંદડાના રસ પીવાના, આનંદ તો આવું છું. લોકો આ કરતા નથી. સોના ભાવ એટલે બીજા બધા મણી મસાલા કરો છો તો અમે કરો, ટેસ્ટી બનાવો ના કેમ ભાઈ? તો બપોરે લીલા પાનના રસ પીઓ. લીલા પાનમાં શું આવશે? પોષક તત્વો. તમે આખી જિંદગી નથી આપ્યા શરીરને, એ બધા પોષક તત્વો લીલા પાનમાં ઢગલા બંધ આવશે. હવે સામાન તો આવી ગયો, રિપેરિંગનો સામાન આવી ગયો, કારીગર જોઈએ ચાલે જોઈએ. અચ્છા કારીગરો, ભગવાન બહુ હશે, ભગવાન એવો વેપારી છે કે તમે એના જોડે રિપેરિંગનો સામાન લાવો અને ભગવાન કારીગર મફત આપો. ચલો હવે આ કારીગરનું બધું ટોપિક છે એ આપણે એક નાની વિશેષ પાડીએ, સાહેબ રજૂઆત કરી દે પછી આપણે કરીએ. સવારના બધા બેઠા છો, આમ તો સ્કૂલમાં આપણે 45 મિનિટથી વધારે સાહેબ કોઈ બોલે તો બધું ઉપરથી જતું રહે, એટલે આપણે થોડો ફ્રેશ બી થઈ જઈએ. એટલે આપણે દરેકે હમણાં જે સાહેબે કીધું એ પ્રમાણે જ્યુસ પીવાનો છે. ગ્રીન જ્યુસ કેવો લાગે છે આપણે પીધા પછી કહીશું, બરાબર? અને દરેકે મિનિમમ 2 ગ્લાસ પીવાનો છે. હા, 1 ગ્લાસ નહીં, 2 ગ્લાસ, બરાબર છે? હા, ત્યાં જ પીવાનો છે આપણે. 2 ગ્લાસ પીવાનું છે, ધીરે ધીરે પીવાનું છે, ઘૂંટરે ઘૂંટરે પીવાનું છે, એકદમ આખો ગડગડાઈ જ દેવો. એટલે એનો પૂરેપૂરો ટેસ્ટ લેવો છે. એટલે આપણે શક્ય એટલા ઝડપી 20-એક મિનિટમાં આવી જઈએ તો સારું. પછી આપણે પાછું 1.5 કલાકનો જે આ ટૉપિક બાકી છે, પછી તમારા જે પ્રશ્નો હોય એ પ્રશ્નોત્તરી બી કરીશું. અને ત્યાર પછી આપણું 5 સ્ટાર જમવાનું છે, ક્યારેય ન જમાય આવું, બરાબર? એટલું સરસ જમવાનું છે કે તમે અહીંયા કહેશો કે ભાઈ આવું રોજ રાખવાનું, બરાબર છે? એટલે આપણે જ્યુસ પીને પાછા આવીશું અને એનું રિઝલ્ટ તમને હમણાં જમીને આવો પછી એની વાત કરીએ છીએ. આ જ્યુસ પીધા પછી તો આપણે બધા જ્યુસ પીવા માટે જઈશું. હા, જ્યુસ પીધા પછી 15-20 મિનિટમાં પાછા આવશો, એના પછી આપણે જમવાનું કલાક પછી છે. એટલે આપણે જ્યુસ વચ્ચે ગાળો રાખવો પડે ને, એટલા માટે અત્યારે 2 ગ્લાસ જ્યુસ પીવો તો પછી જમી નહીં શકાય, બરાબર? હા ના, થોડુંક હલન ચલન થાય ને, 9-9:30 વાગ્યાના મેળાજો તો થોડું ફ્રેશ થઈ જવાય. Thank you.